नमो भित्रागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उभसायाणं नमो लोए सवसाहुणं ऐसो पंच नमुकारो सव पावपणासनो मंगलानंच सवेसें परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवानी साक्षी। वर्तमाने महाविदेह क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छूं। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छूं। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छूं। वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छूं। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छूं। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छूं। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छूं। जगत भरना संत पुरुषों योग बल जगत भरना सत पुरुषों योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो जगतना सर्व जीवो मोक्ष ने पामो। जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। जय सच्चिदानंद। अच्छा आप्तवाणी 14 અને ભાગ 4 પાના નંબર 98 પૂજ્યશ્રી પ્રશ્ન કરતા મોક્ષમાં જે સુખ છે તે સેના આધારે છે એનો આધાર તો ખરો જ ને એવો પ્રશ્ન પૂછ્યો દાદાશ્રી એ દ્રશ્યોને જ્ઞેયોના આધારે છે શું કીધું જ્ઞેયોના આધારે આત્મા એ પોતે જ્ઞાતા દ્રષ્ટા છે અને સુખ દ્રશ્યોને જ્ઞેયોના આધારે છે સતચિત એ આત્મા આત્મ સતચિત એ સ્વરૂપ આત્માનું આનંદ સ્વભાવ છે સતચિત શું કીધું
સત્ય સત ચિત એ સ્વરૂપ આત્માનું આનંદ એ સ્વભાવ છે એટલે ટૂંકમાં સચ ચિત એનું સ્વરૂપ છે અને આનંદ એનો સ્વભાવ સ્વભાવ છે પ્રશ્ન કરતા દાદા આત્મા જ્ઞાન સ્વરૂપે છે કે આનંદ સ્વરૂપે છે કારણ કે આગળ કીધું ને આપણે દ્રશ્યો ને જ્ઞેયો એટલે એને પૂછ્યું કે દાદા આત્મા જ્ઞાન સ્વરૂપ છે કે આનંદ સ્વરૂપ છે હવે આગળ સાંભળજો એ આનંદ સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે બધું છે મૂળ એનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે આનંદ તો એ સ્વભાવ જ છે એનું સ્વરૂપ નહીં આનંદ શું પૂછ્યો સ્વભાવ સ્વરૂપ નહીં પ્રશ્ન જો મોક્ષમાં આત્માનું સુખ દ્રશ્યોને અને જ્ઞેયોના આધારે હોય તો આત્માનું સુખ આધારિત ના કહેવાય એટલે જ્ઞાની પુરુષે આજે કીધું છે કે દાદા મોક્ષમાં જે સુખ છે તે શેના આધારે છે એટલે મને જ્ઞાની પુરુષનું જે અપેક્ષા હશે તે પણ જ્ઞેયોના દ્રશ્યોના આધારે આત્માનું સુખ નથી અહીંયા હોઈ શકે આ લૌકિક જગતમાં જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જ્ઞેયો ને દ્રશ્યોના આધારે હોઈ શકે ત્યાં ના હોય અહીંયા પણ જ્ઞાનીને જ્ઞેયો ને દ્રશ્યો દેખાય જ્ઞાની એટલે પ્રતિષ્ઠિત આત્મા હા જ્ઞાની એટલે મૂળ આત્મા નહીં તો એને આ દેવલોક મધ્યલોક નરકલોક બધી અવસ્થાઓ દેખાય આ આખું બ્રહ્માંડ દેખાય દેખાય અવધિ જ્ઞાન હોય તો દેખાય દેખી શકાય પણ એ દેખવાને જાણવાનો ગુણ આત્માનો નથી એ પ્રકાશક છે પણ જ્ઞાતા દ્રષ્ટા નથી એટલે એમને જે કઈ અપેક્ષાથી કીધું હશે આપણે એમાં પડવા માંગતા નથી આપણે સિદ્ધાંતને પકડવાનો કે આત્માનો સ્વભાવ જે છે એ સ્વ અને પરને પ્રકાશક છે સ્વ પરને પરને જાણનારો નથી આત્મામાં પર આત્માના પ્રકાશમાં પર જેવી વસ્તુ નથી આત્માના પ્રકાશમાં પર જેવી વસ્તુ નથી પણ પ્રકૃતિ છે ત્યાં સુધી સ્વ અને પર છે શું કીધું આત્માના પ્રકાશમાં સ્વ અને પર જેવી વસ્તુ નથી એટલે કીધું ને પણ આત્માના સ્વભાવમાં સ્વ અને પર વસ્તુ નથી સ્વ જ છે સ્વભાવમાં સ્વ છે પર નથી પણ જ્યાં પ્રકૃતિ છે તો સ્વ ને પર છે કારણ કે પર છે તો એ પ્રકાશની અંદર પ્રતિષ્ઠિત આત્મા જ્ઞેયો અને દ્રશ્યોને જોઈ જાણી શકે છે માટે પર કીધું ત્યાં તો પર છે જ નહીં સિદ્ધ ક્ષેત્રમાં પ્રકાશક છે પણ એ પરને પ્રકાશ તો નથી બરોબર કારણ કે પરને પ્રકાશ પ્રકાશીને આખા યુનિવર્સમાં એનો પ્રકાશ ફેલાય પણ એ પ્રકાશને જોનાર જાણનાર કોણ સમજાય કે નહીં એ પ્રતિષ્ઠિતાત્મા છે નહીં પછી કોણ જુએ કોણ જાણે અને શું હેતુ સમજાય છે એટલે આમાં કોઈ જગ્યાએ સિદ્ધાંત સેટ થતો નથી આવો આવો જય સચિદાનંદ અહીંથી આવી જાઓ પોતે જ પ્રકાશિત રહે હું સમજાવું તમને એક સ્થૂળ દાખલો આપીશ એટલે પછી સૂક્ષ્મ વાત સમજાશે એવી છે ને કે સિદ્ધાંત ને લઈ જાય તો જ આખો ક્લિયર થશે દાખલા તરીકે આ સૂર્યનારાયણ છે હવે આ સૂર્યનારાયણ નો પ્રકાશ દરિયા ઉપર પડે છે અથવા તો રેતી ઉપર પડે છે રણ પ્રદેશમાં પડે છે તો એ પ્રકાશ તો પડે છે પ્રકાશમાં રેતી સિવાય કશું છે ના દરિયામાં પાણી સિવાય કશું છે પણ એ પ્રકાશ માનવ વસ્તીમાં પડે તો ઘણી બધી વસ્તુઓ છે ને વિવિધતા તો વિવિધતા છે માટે એને પર પ્રકાશક કહ્યો વિવિધતા છે
એ પ્રકાશકની અંદર પર પ્રકાશક શબ્દ ત્યારે વપરાયો જ્યારે બોડી સાથે હોય ત્યારે. બોડી સાથે હોય ત્યારે એમની બીજી વસ્તુની વિવિધતા છે આજે તારે. કારણ કે બોડી સાથે આત્મા હોવાથી જે પ્રતિષ્ઠિત આત્મા છે એ સ્વ એ પર પ્રકાશમાં આ દુનિયાની વસ્તુઓને જુએ જાણે છે અને અંતસ્કરણની અંદર પણ બધું જુએ જાણે છે. પ્રકાશ એનો પણ જોનાર જાણનાર છે, ઉપયોગ આનો, હા, પ્રતિષ્ઠિત આત્માનો. પણ જ્યારે શુદ્ધ આત્મા એ પ્યોર છે સિદ્ધ ક્ષેત્રમાં, પછી પર પ્રકાશક નો પ્રશ્ન આવતો નથી. ત્યાં પર પ્રકાશ જ નથી, એક જ પ્રકાશ છે. એટલે સિદ્ધાંત એક જ જગ્યાએ પકડી રાખવાનો. આ જો સિદ્ધાંત બદલાઈ જશે તો બધા ગોટાળા થઈ જશે. આપણે અત્યાર સુધી છેલ્લા 20 વર્ષથી સત્સંગ કરીએ છીએ, કોઈ દિવસ સિદ્ધાંત બદલ્યો નથી. સિદ્ધાંત બદલાય તો પછી પતી ગયું, સગવડ્યું થઈ ગયું. કેવું થઈ ગયું? સ્વપર પ્રકાશકપણું જે છે એ આત્માનો તો આત્માનો સ્વભાવમાં સ્વપર પ્રકાશકપણું નથી, સ્વભાવમાં નથી. પણ જ્યારે એ આત્મા દેહની અંદર હોય ત્યારે સ્વપર પ્રકાશક તરીકે નો રોલ થઈ જાય છે, કરવો નથી. નહીં એટલે જેમ દરિયામાં, જેમ દરિયાની અંદર ખાલી દરિયાનો દરિયો દેખાય, દરિયા ઉપર પ્રકાશ નાખે છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે દરિયો સિવાય અહીંયા ઘડી શહેરોમાં પ્રકાશ નાખે તો કેટલી બધી વેરાયટી છે, તો આટલી બધી વસ્તુઓને પ્રકાશે છે. પણ એ પ્રકાશે છે એટલે આપણે વસ્તુઓ કે વ્યક્તિઓને પ્રકાશે છે એવું નહીં માનવાનું, એ તો એના સ્વભાવમાં જ છે. એટલે એને અહીંયા પ્રકાશ આપવો છે, અહીંયા નથી આપવો, એ સબ્જેક્ટ નથી. સમજાય છે? પણ એના પ્રકાશની અંદર પ્રતિષ્ઠિત આત્મા છે એ આ જગતને જોઈ જાણી શકે છે, જેટલી રેડિયસ હોય એટલી. અવધિ જ્ઞાન હોય તો વધારે રેડિયસ હોય, 200-500 હજાર માઇલ નહીં હોય, એટલામાં જોઈ જાણી શકે. પણ પ્રકાશ કોનો? હવે મને અવધિ જ્ઞાન થયું, પણ અવધિ જ્ઞાનમાં પણ જે મને દેખાય 1000 માઇલના રેડિયસમાં, પણ પ્રકાશ તો એનો જ. પ્રકાશ મારો નહીં, 1000 માઇલ જોવાની શક્તિ મારી, પણ પ્રકાશ કોનો? મૂળ આત્મા. જોવા જાણવાનો ગુણ એ વિભાવનો છે અને સ્વભાવમાં પ્રકાશક છે. સ્વભાવમાં જોવા જાણવાનો ગુણ છે જ નહીં, વિભાવ જ્યાં સુધી છે વિભાવનો જ ગુણ જોવા જાણવાનો છે. એક જ વસ્તુ નક્કી કરો, સમજી શકું છો કે આત્માને આ જગતનું એક પણ વિનાશી પદાર્થ, વિનાશી અવસ્થા કે વિનાશી વ્યક્તિઓને જોવામાં શું રસ હોઈ શકે? શું પર્પઝ હોય? કોઈ નહીં, કોઈ નહીં. પોતે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ વાળો છે, તો પછી એના જગત જોવા જાણવાનો હેતુ શું? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? કોઈ નહીં. ચા પીધી અને એ સપોઝ કે આપણે મીઠી લાગે છે, તો એ જે મીઠી લાગી, ગળી લાગી, એ જાણે છે, એ પ્રતિષ્ઠિત આત્મા જાણે છે. એનું જાણવાનું કામ છે ને, એ જ વેદે, એ જે જાણે છે એ જ રાગ દ્વેષ કરે છે અજ્ઞાનતામાં. જાણે છે એ જ રાગ દ્વેષ કરે છે, એ જ રાગ દ્વેષ કરે છે, ને જ્ઞાન થાય તો એ જ રાગ દ્વેષ કરતું નથી. એટલે કે પ્રતિષ્ઠિત આત્મા અને મૂળ આત્મા બંનેનો પોતપોતાની શું કહેવાય કે આપણે પ્રોપર્ટીઝ અલગ અલગ છે, ટોટલી અલગ છે. પ્રોપર્ટીઝ અલગ, રોલ અલગ. પુરુષાર્થ કરવાનો રોલ પ્રતિષ્ઠિત આત્માનો છે, મૂળ આત્માનો નથી ના. અને પરિણામ ભોગવવાનો રોલ મન વચન કાયાનો છે, અને મૂળ આત્મા પુરુષાર્થ કરતો નથી, પરિણામે ભોગવતો નથી, એ પ્રકાશક છે. સ્વપર પ્રકાશક જે છે એ અહીંયા 3 લોકમાં જ આ વસ્તુ એટલે કે સિદ્ધ ગતિ સિવાય ત્યાં જ આ સ્વપર પ્રકાશક શબ્દ વપરાય છે, બરોબર છે. હવે આ સ્વપર પ્રકાશક છે એ પ્રતિષ્ઠિત આત્મા છે ત્યાં સુધી સ્વપર પ્રકાશક છે, બરોબર? બસ બસ બરોબર. છેલ્લા અવતારમાં હોય, હા, હવે છેલ્લા અવતારમાં હોય પ્રકાશક, કારણ કે પ્રતિષ્ઠિત આત્મા પણ ડિસ્ચાર્જ તો ખરો જ ને. હા, એટલે કે આ 3 લોક ડિસ્ચાર્જમાં જુએ જાણે તો છે જ ને. હા, એટલે 3 લોકની વાત થઈ ગઈ, 3 લોકમાં છે સ્વપર પ્રકાશક. હવે આત્માનો સ્વભાવ
સ્વભાવ સ્વપર પ્રકાશક નથી તો કે એ હવે આપણે કહીએ ને કે અવસ્થા રૂપે અને સ્વ ને પર પ્રકાશક કહીએ છે. હા હા, તો પણ હવે છે ને આ પ્રકાશ, એટલે દાખલો મેં તમને આપ્યો, સિદ્ધ ક્ષેત્રમાં કોઈ અવસ્થાઓ છે નહીં તો પછી એને પ્રકાશ બંધ રહ્યું જ નહીં. અહીંયા છે એટલે આ બે ભાગ પડે છે, તો ત્યાં છે જ નહીં. તો પછી હવે આત્માનો સ્વભાવ, આત્માનો સ્વભાવ એ માત્ર પ્રકાશક છે, પ્રકાશક છે. તો આ પ્રકાશક જે છે એ પ્રકાશક આપણે કહીએ છીએ ને કે પર્યાયથી પ્રકાશક છે કે પોતાના દ્રવ્યથી પ્રકાશક છે? દ્રવ્યથી પ્રકાશક છે. દ્રવ્યથી? હવે પર્યાય નહીં, પર્યાય દ્વારા તો વ્યક્ત થાય છે. હવે આપણે કહીએ છીએ કે સૂર્ય, તમે એક દાખલો આપ્યો હતો આગળ, ખાંડમાં ગરપણનો ગુણ છે, ખાંડમાં ગરપણનો ગુણ છે, પણ એ ગણપણનો ગુણ જે છે એમાંથી નાનો કણ પણ નાખું, મોડા ઉપર મૂકું તોય મને ગરપણ લાગે, સમજાય છે? કોઈ વસ્તુમાં નાખું તોય મને ગરપણ ફીલ થાય, પણ એ મૂળભૂત રીતે તો ગરપણ છે ને કોઈ પણ ભાગ એનો. અને પછી જયારે કોઈ વસ્તુમાં નાખું ત્યારે એનો સ્વભાવ બતાવે છે, પણ મૂળ તો ગરપણ ખરી કે નહીં એનામાં, ખાંડમાં. બરોબર છે, એટલે ખાંડ એ ગરપણ છે અને એ કઈ વસ્તુમાં નાખવું તો મને ગરપણનો અનુભવ થાય છે. તો એવી રીતે આત્મા જે છે એ પ્રકાશક છે. શું છે? પ્રકાશક એ સ્વભાવ છે કે પછી? સ્વભાવ છે. સ્વભાવ છે, પણ વ્યક્ત થાય છે જ્યાં સુધી બોડી હોય ત્યાં સુધી, શરીર હોય ત્યાં સુધી આ પર્યાય રૂપે વ્યક્ત થાય. અચ્છા, પર્યાય રૂપે વ્યક્ત થાય, કારણ કે વિનાશી અવસ્થાઓ છે ને. હા હા, ત્યાં વિનાશી અવસ્થા નથી, ત્યાં દ્રવ્ય ગુણ ને, દ્રવ્ય ગુણ ને પર્યાયથી સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ છે. અહીંયા દ્રવ્ય ગુણ અને પર્યાય, અહીંયા પર્યાયથી શુદ્ધ ના હોય, શુદ્ધ ના હોય એટલે અશુદ્ધ થાય છે એવું નથી કહેતા. એ પર્યાય ની અંદર આ અવસ્થાઓ ઝળકે છે, જેવી અવસ્થા હોય અશુદ્ધ હોય જે હોય તે, એ પર્યાય શુદ્ધ અશુદ્ધ નથી, પર્યાય પોતે શુદ્ધ અશુદ્ધ નથી, પણ પર્યાય અવસ્થા રૂપે વિનાશી છે. ફોડ પાડો કે મૂળ આત્માને દ્રવ્ય ગુણ અવસ્થાથી, દ્રવ્ય ગુણ પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ ને સર્વાંગી દો, તો આ તમે પર્યાયનો ઉલ્લેખ કયો, કયા લેવલની વાત કરો? અહીંયા દેહ સાથે હોય ત્યારે, દેહ સાથે હોય ત્યારે, દેહ સાથે તો પ્રતિષ્ઠ આત્મા છે અને મૂળ આત્મા તો જુદો જ છે, એને તો સંપૂર્ણ શુદ્ધ ને સર્વાંગ શુદ્ધ કહી જ દીધો છે. બરાબર છે, તો ભાઈ આ પર્યાય તમે જે ઉલ્લેખ કર્યો પ્રતિષ્ઠ આત્માના લેવલે? હા, એટલે ના, પ્રતિષ્ઠિત આત્માના લેવલે નહીં, દ્રવ્ય ગુણ અને પર્યાય જ્યારે શરીરમાં છે ત્યારે પર્યાય એ પ્રતિષ્ઠિત આત્મા દ્વારા વ્યક્ત થાય છે, એટલે એ પર્યાય, એ પ્રકાશના પર્યાયમાં આ પ્રતિષ્ઠિત આત્મા જગતની વિનાશી અવસ્થાઓને જુએ જાણે છે. બરોબર, તમારું કહેવાનું એમ છે કે આ જે શુદ્ધાત્મા મૂળ, એ મૂળ સ્વરૂપનો જે દ્રવ્ય ગુણ પર્યાય છે એનું એ પર્યાય દ્વારા એનો પ્રકાશ વ્યક્ત થાય છે, પર્યાય દ્વારા, પણ એ પ્રકાશ જ્યાં વ્યક્ત થાય છે તે અવસ્થાઓ બધી વિનાશી છે. હું માનું છું જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશ, એ પર્યાય કે જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશ કરતા એનું પ્રકાશ સ્વરૂપ જુદું કહો છો? જ્ઞાન પ્રકાશ, જ્ઞાન સ્વરૂપ જે છે એનું, આત્માનું જે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, એ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ, જ્ઞાન અને એનો આ પ્રકાશ અને આ પ્રકાશની આ પર્યાય, એટલે આ ત્રણ અવસ્થે જ થયા એના. શું થયા? ફરી રિપીટ કરજો. જ્ઞાન, એનો સ્વભાવ, એનો સ્વભાવ પ્રકાશ અને એની આ પર્યાય. એ જ્ઞાન અત્યારે અહીંયા જ્ઞાન વાપરીએ છીએ, અત્યારે પહેલું જ્ઞાન બોલ્યા, પછી પ્રકાશ બોલ્યા અને પછી પર્યાય બોલ્યા. તો પહેલો જ્ઞાન ગુણ જે છે, જ્ઞાનનો મતલબ એવું જ્ઞાન કે જે આખા દુનિયાના કોઈ પણ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધી અવસ્થાઓને અનકવર કરી શકે. શું કરી શકે? ખુલ્લું કરી શકે. ખુલ્લું કરી શકે, કશું ઢંકાઈ ના રહે, જાણી શકાય. બસ, એના એવી એવી ક્ષમતા વાળો પ્રકાશ, એ ક્ષમતા વાળો પ્રકાશ જે છે, એ પ્રકાશ પોતે કોઈ પણ અવસ્થાને જોતો જાણતો નથી, પણ એ પ્રકાશ એવો પ્રકાશ છે કે જ્યાં પડે તો પ્રતિષ્ઠિત આત્મા એ પ્રકાશના માધ્યમથી કોઈ પણ અવસ્થાને જોઈ જાણી શકે છે. પણ એ પ્રતિષ્ઠિત આત્મા કેવો હોવો જોઈએ? તો કે જેવું ડેવલપમેન્ટ થયેલું છે એનું, એવું એને દેખાય.
જેવું ડેવલપમેન્ટ છે, ઉઘાડ થયેલો છે એના આધારે જોઈ શકે. એટલે તમારું કહેવું એવું છે કે પ્રકાશ સ્વરૂપ જે તમે એક જુદી રીતે ડિફાઇન કર્યો છે, એ પ્રકાશ સ્વરૂપની પર્યાય જે વ્યક્ત થાય છે, એ પર્યાયની અંદરમાં પતિથી જાય, પર્યાય પ્રકાશ રૂપે જે કાર્યકરત છે એની અંદરમાં પતિ સાથમાં બધી અવસ્થાઓને જોઈ જાણી શકે છે, ઇન્કલુડિંગ પોતાની સેલ્ફ. બસ જે પોતાનું સેલ્ફ તો જોવાની છે જ ને. ના ના, પોતે જે પતિ સાથમાં જે તે એ પણ એને જણાય છે ને એમાં જ. એ પછી જાણનારો પોતે પોતે જ પોતાને જાણી શકે છે, બરાબર છે. અને પાછું પોતાનું મૂળ સ્વરૂપ જુદું છે, એનાથી જુદું છે. એ રીતે એની સ્થિતિ છે ટોટલ ટોટલ. અને હવે અહીંયા આગળ એક ઉલ્લેખ એવો છે કે સ્વભાવ અને શું છે બીજો શબ્દ વાપરાતી છે, સ્વભાવ અને સ્વભાવ અને સ્વરૂપ બંને જુદું કીધું છે. જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ. મૂળ એનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ એ સ્વભાવ છે. મૂળ સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ તો સ્વભાવ છે, બરાબર છે. અને સ્વભાવમાં શું ફેર કહો છો કહું? એ જ્ઞાન સ્વરૂપ જો આત્માને ના કહીએ તો આ જગતની અંદર પ્રતિષ્ઠિત આત્મા આ જગતને જોઈ જાણી શકે નહીં. હેલો, આંખોથી ને ઇન્દ્રિયોથી જોવું જાણવું જે છે એ લિમિટેડ છે, બુદ્ધિ કીધું. પણ ઇન્દ્રિયાતીત જોવું જાણવું તે આ ત્યાં ઘડી આ જ્ઞાન પ્રકાશ કામ લાગે છે. જ્ઞાન પ્રકાશ સમજાય છે. ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિય વાળું નહીં, અતિન્દ્રિય. ઇન્દ્રિય વાળું બધું બુદ્ધિનું જ્ઞાન છે અને એની મર્યાદા છે. પણ જે અતિન્દ્રિય જ્ઞાન છે એ ભલે રેડિયસ વાળું હોય તો પણ એ એના પ્રકાશને આધારે એ રેડિયસ વાળો વસ્તુ, રેડિયસ વાળા અંદર, રેડિયસની અંદર એ જે જે વસ્તુ દેખાય છે એને જોઈ અને જાણી શકે છે. કારણ કે સ્થૂળ માધ્યમ તો છે નહીં. આ મને આંખેથી દેખાય કે ભાઈ આ બેઠા છે, એ તો આંખોનું માધ્યમ થયું જોવું જાણવાનું. પણ આ 10,000 માઇલ દૂર બેઠા હોય તો જોઈ જાણી શકું તો એ આંખોનું માધ્યમ નથી, એ જ્ઞાન પ્રકાશનું માધ્યમ છે. જ્ઞાન પ્રકાશ નહીં, હાજરી અંદરમાં પ્રતિસાદમાં જાણે છે, જોવે છે, જાણે છે, જાણે છે બે. પણ આજે ડિફાઈન કરીએ સ્વરૂપ અને પેલો સ્વભાવ, એ બે માં ડિફરન્સ પાડ્યો છે. સ્વરૂપ ને જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ ને સ્વભાવ કીધો અને સ્વરૂપ કીધું અને આનંદ ને સ્વભાવ કીધો, એ કેમ બે જુદા પડે? એક છે તો મૂળાત્માની જ વાત. આપણે દાખલો આપું ને તમને સમજાશે. આપણો માનો કે સામે ગાડી પડી છે એ આપણે જોઈ અને આપણને રાગ થયો, બરાબર છે, કે મારે આવી ગાડી ખરીદવી છે. અથવા તો દ્વેષ થયો કે આવી ગાડી લેવાતી હશે, ઉકડા જેવી, દેખવી ના ગમે એવી. હવે જ્ઞાની હોય એ ગાડીને જુએ પણ વિતરાગ, કારણ કે નિર્મોહી છે. આંખનો સ્વભાવ રાગદ્વેષ કરવાનો નથી, આંખ દ્રશ્ય બતાવે છે, એ રાગદ્વેષ નથી કરતો. એ ફિઝિકલ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના આધારે તમે દ્રશ્યને જોઈ શકો છો, સાધનરૂપ છે. એ રાગદ્વેષ નથી કરતો. એ રાગદ્વેષ જે કરે છે તે તમારા જ્ઞાનની અપૂર્ણતા છે. શું છે? જ્ઞાન અને દર્શન બે ની અપૂર્ણતા છે. તમારી એટલે કોની? પ્રતિષ્ઠિત આત્મા. બે લેવલ થાય છે ને, એક લેવલે તો પરિણામ સ્વરૂપ ની અંદર માં ઉદય કર્મ ની અંદર માં રાગદેશ થાય, એ થઈ જાય, બરાબર છે, પરિણામ સ્વરૂપ માં છે, ઉદય કર્મ માં છે. બીજો રાગદેશ તો એની પાછળ રહેલું જે પ્રતિષ્ઠાત્માનું સ્વરૂપ છે તે રાગદેશ કરે છે અજ્ઞાન ને કારણે. એટલે બે લેવલ ના રાગદેશ થાય ને. એટલે જે પરિણામ સ્વરૂપ એમાં કશું ફેરફાર થઈ શકે નહીં, એ તો ઓન ધ સ્પોટ થવાનું થઈ જાય. પણ જે રાગદ્વેષ જીવતો છે, જીવતો છે, એ રાગદ્વેષ થવાનું કારણ શું? તો કે અજ્ઞાનતા. એટલે જે રાગદ્વેષ બીજા લેવલે, પુરુષાર્થના લેવલે થઈ જાય છે તે રાગદ્વેષ એને અજ્ઞાનને કારણે. અને હવે જ્ઞાની એ પણ જુએ છે, એમને પુરુષાર્થના લેવલે રાગદ્વેષ થતા નથી, નથી, એ જુએ જાણે છે. અજ્ઞાની એ જુએ જાણે છે, એક જ દ્રશ્ય જુએ છે, છતાં પરિણામ કેવા લગાવે છે? એકમાં જ્ઞાન છે ને એકમાં અજ્ઞાન છે. એટલે આવ્યું ને વાત, આવી ને પાછું. હવે જ્ઞાન શબ્દ ને જ્ઞાન શબ્દ કેમ વાપર્યો? તો કે જ્ઞાનનો મતલબ આપણે ગાડીને જોયું અને ગાડીને ગાડી જાણી એને આપણે જ્ઞાન કહીએ છીએ.
ગાડીનો આકાર જોજો એને દ્રશ્ય કહીએ છીએ, અને આ ગાડી છે એવું જાણ્યું એને જ્ઞાન કહીએ છીએ. એટલે જ્ઞાન જ્ઞેયાકાર થઈ ગયું, સમજાય છે? દ્રશ્ય દેખાય, આકાર દેખાય, એને જ્ઞેય કહેવાય. અરે આકાર દેખાય એને દ્રશ્ય કહેવાય, અને એ આકાર શું છે જાણવું એનું નામ જ્ઞાન. આકાર નો આવો આકાર છે તે એ જાણવું એ જ્ઞાન. જ્ઞાન એટલે કે આ આકાર ની વસ્તુ છે એનું નામ શું? તો કે કાર. આકાર દેખાયો તે દ્રશ્યમાં ગયું, અને આકાર આઈડેન્ટિફાય થયું એ જ્ઞાનમાં ગયું. એટલે જ્ઞાન અને દર્શન. હવે આ જ્ઞાન દર્શન જે અવસ્થા વાળું છે તે બુદ્ધિજન્ય છે. હવે આ તમે કયા લેવલની વાતમાં ઉલ્લેખ કર્યો? પરિણામ સ્વરૂપના અંદરમાં પુરુષાર્થ લેવલમાં. પુરુષાર્થ લેવલમાં આ જ્ઞાન જે અવસ્થા સ્વરૂપે છે એ બુદ્ધિ છે. અવસ્થા સ્વરૂપે એમ કેમ કહો છો? અવસ્થા સ્વરૂપે ને આધારે આઈડેન્ટિફાય થયું આ. પણ જ્ઞાનનો સ્વભાવ છે ને કે એને આઈડેન્ટિફાય કરે છે? ના, જ્ઞાનનો સ્વભાવ જે છે એ સ્વભાવને આઈડેન્ટિફાય કરનારો જે પ્રતિષ્ઠિત આત્મા છે એ પ્રતિષ્ઠિત આત્માનું કેવું જ્ઞાન દર્શન છે એવું આઈડેન્ટિફિકેશન કરે છે. એ સ્વભાવ નથી. જ્ઞાની પુરુષ હોય અને જાગૃતિ હોય એમને કાર આકાર સ્વરૂપે દેખાય, જ્ઞેય સ્વરૂપે દેખાય, સમજાય છે ને? બે સ્વરૂપે એમને દેખાય, એમને રાગ દ્વેષ ના થાય, શું ના દેખાય? એ અજ્ઞાનતાનો નાશ થઈ ગયો. શું થઈ ગયો? પણ એ સ્વભાવ નથી. એ સ્વભાવ ભણીનો પુરુષાર્થ છે. શું છે? એટલે વિતરાગતા રહી તે સ્વભાવ ભણીનો પુરુષાર્થ. હા, સ્વભાવ ભણીનો પુરુષાર્થ છે. રાગદ્વેષ થવું એ સંસાર ભણીનો પુરુષાર્થ છે. રાગદ્વેષ ન થવું એ આત્મા ભણીનો પુરુષાર્થ છે, અથવા સ્વભાવ ભણીનો પુરુષાર્થ છે. એ સ્વભાવ ભણીનો પુરુષાર્થ તમે કયો? પણ હવે સ્વભાવ નથી. સ્વભાવ કોને કહો? સ્વભાવ ની અંદર આ પુરુષાર્થ ના હોય. સ્વભાવમાં પુરુષાર્થ શબ્દ હોય જ નહીં. સ્વભાવ એટલે પુરુષાર્થ શબ્દ ની ચોકડી. જોયે નહીં, જાણે નહીં, ઝળકે. મિરર ની સામે ઉભા રહ્યા હોય તો મિરર ને કેમેરામાં ક્લિક ના કરવો પડે. તમારો ફોટો ખસી જાય એટલે નીકળી જાય પાછો. એને કઈ કરવાનું નહીં, એફર્ટ નહીં. શું કીધું? સ્વભાવ. તમે આવો તો ઝળકે, કશે જાવ જતો રહે. પણ કેમેરામાં કોઈ ફેરફાર થતો આમાં જરા આ ક્લેરિફાય કરવાનું જેવું છે. સ્વભાવ અને સ્વરૂપ. સ્વભાવ એટલે ઝળકવું, અને પુરુષાર્થ એટલે જોવું જાણવું. એટલે પ્રયત્ન દશા છે. પેલામાં પ્રયત્ન દશા નથી. એમ તો કોઈ પ્રયત્ન હોય જ નહીં ને. મૂળ આત્મા સ્વરૂપમાં તો કોઈ પ્રયત્ન કરવાનો જ નથી. એટલે સ્વભાવ કીધો ને. પણ એ સ્વભાવ મને આનંદ સ્વરૂપના સંદર્ભમાં કીધો છે. હા, જ્ઞાન સ્વરૂપ. આનંદ સ્વરૂપ એટલા માટે કીધું એમને, કારણ કે સ્વભાવમાં જે ઝળકે છે એનાથી એની અસર એને વર્તાતી નથી. એટલે આનંદ કીધો. આ જગતની અંદર કેવળ જ્ઞાનીઓ છેલ્લા અવતારમાં આ જગતમાં જન્મે છે, આ જગતમાં જીવે છે, અને આ જગતમાંથી નિર્વાણ પામે છે. એટલે આ જગતને જોયું જાણ્યું તો ખરું ને? જોયું જાણ્યું મન વચન કાયાથી એને ભોગવ્યું, બરાબર છે? છતાંય કેમ મોક્ષે ગયા? મોક્ષે કેમ ગયા? કે સ્વભાવમાં. જો પુરુષાર્થમાં હોય તો કાચાય પડે. પણ સ્વભાવમાં કઈ રીતે કાચા પડે? પુરુષાર્થ નું ફળ કરો. છેલ્લો અવતાર એટલે શું કીધું? છેલ્લો અવતાર કોઈ પુરુષાર્થ નહીં, માત્ર બે જ વસ્તુ, પરિણામ અને સ્વભાવ. અત્યારે જ્યારે હુંની પરિસ્થિતિઓ બદલાય છે, ઘણીવાર હું કરતામાં હોય છે, ઘણીવાર હું જ્ઞાતામાં હોય, ઘણીવાર હું, તો એ પરિસ્થિતિ આવે ખરી કે સ્વભાવની પરિસ્થિતિ? હુંની અમુક ક્ષણો સ્વભાવની પરિસ્થિતિ આવે નહીં. સ્વભાવની પરિસ્થિતિ છે, છે એ પરિસ્થિતિ સુધી પહોંચવાનું છે આપણે. સ્વભાવની પરિસ્થિતિ લાવવાની નથી, એ તો છે. એટલે કોઈ ક્રિયા તો કરવાની નથી આપણે, ખાલી
ક્રિયા નથી કરવાની આપણે, પણ જે જે વિભાવની ક્રિયા જે કરેલી છે, જે ઉકલી રહી છે, ઉકલી રહી છે, એને માઇનસ તો કરવી પડશે ને, નહીં તો એ તો આડી આવવાની જ ને, આપણે લાવવી નથી પણ પરિણામ રૂપે આવવાની જ ને. પણ એ એટલી બધી બંધ આમ ચોંટેલી, એકબીજાના પરમાણુ ચોંટેલા છે ને, તો આપણે ખાલી જે હું એ ચોંટેલા પરમાણુ છ પરમાણુમાંથી એક પરમાણુમાં એ જે ઓરિજિનલ છે ત્યાં હું છું ત્યાં બેસાડી દઈએ, તો બાકીનું બધું તો ઉકલી જ રહ્યું છે ને. હા, ઉકલી જ રહ્યું છે. તમે છ પરમાણુ કોને કહો છો, છ તત્વો કે પરમાણુ? છ તત્વો, અને એને દરેક ક્ષણે એ એક એક અત્યારે છ વસ્તુ, તમે કીધું કે આ ભાઈને હું જોઉં છું, બરોબર, કેવળ જ્ઞાનમાં છ વસ્તુઓ એમાં આવી જાય, બરોબર. તો એ છ માંથી મારો જે સ્વરૂપ છે, મારો જે સ્વભાવ છે, એ ઉપર હું લક્ષ મૂકીને હું ત્યાં ચોંટી જાય તો બાકીનું બધું ઉકલી રહ્યું છે. તો તમે જે સ્થિતિ કહો છો કે સ્વભાવની સ્થિતિ કે જે ખાલી ઝળકી રહ્યું છે, તો એ અત્યારે આ સ્ટેજે આપણે ક્યાં સુધી કઈ રીતે શક્ય કે કેસી? અત્યારે તો આ છૂટા પડી છૂટા છૂટા પડી જઈએ આપણે અંદરથી જ્ઞાને કરીને, બસ એ જ આપણો પુરુષાર્થ છે. અત્યારે સ્વભાવ દશા ભણી જઈ શકાય, સ્વભાવની અનુભૂતિ ના થાય, સ્વભાવ ભણી, સમજાય છે? એટલે એ અનુભૂતિ કદાચ ના થાય, પણ એ અનુભૂતિ સમજી શકાય, સમજી શકાય ખરી, સમજી શકાય ખરી, સમજી શકાય ખરી. આપણે અહીંથી દિલ્હી 1200 કિલોમીટર દૂર છે એવું જાણી શકીએ ખરા, પણ કાપવાનું બાકી. શું કીધું? ના સમજાયું? 1200 કિલોમીટર અહીંથી દિલ્હી દૂર છે એવું જાણી શકીએ ખરા, પણ દિલ્હી જવું હશે તો 1200 કિલોમીટર કાપવા. પણ એકવાર સમજમાં આવ્યું તો યાત્રા તો એવી રીતે, અહીંયા કિલોમીટર મેં તમને કીધા, એવી રીતે અહીંયા ઘડી જે આપણા જે આપણો હજુ જે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન જે પરિણામમાં લાયા છીએ, પરિણામમાં એ પરિણામમાં લાયા છે, એ જાગૃતિના પુરુષાર્થથી જ્યાં સુધી એને ભાગાકાર નહીં કરીએ ત્યાં સુધી ગમે ત્યારે આપણે એલર્ટ રહેવું પડે, પુરુષાર્થમાં રહેવું પડે, અને વારંવાર એને જ્ઞાનનો ઉપયોગ કરીને ડિવાઇડ માઇનસ કરવું પડે. કારણ કે આપણે હજુ કુદરતની પરીક્ષાની અંદર પાસ થઈ ગયા નથી. પાસ થઈ ગયે તો સ્વભાવ દશામાં આવી ગયા, પછી ફેલ ના થઈ ગયા. તમારી ચોઈસ ને છેલ્લા અવતાર માં મારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું કે ના કરવું એ ચોઈસ નથી, એ ફરજિયાત ના ભાગમાં આવે, પરિણામ ના ભાગમાં આવે છે. એટલે કીધું કે માતાના ગર્ભથી શું હોય સ્પષ્ટ વેદન, અને કેવળ જ્ઞાન તો ખાલી ટાઈમ નો પ્રશ્ન છે, જે છેલ્લે છેલ્લું અંતરાય કર્મ છે એ તૂટ્યું ત્યાં કેવળ જ્ઞાન, પણ એ આવવાનો ભાગ ફરજિયાત છે, એ પુરુષાર્થ નો ભાગ પુરુષાર્થ કરીને લાવવાનું નથી, એ બધું આગલા અવતારમાં છે. આગલા અવતારમાં મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન નો ભાગાકાર કરવાનો છે, એ બધું આપણે બાકી છે, છેલ્લા અવતારમાં એ બાકી નથી. પછી પુરુષાર્થ કેવી રીતે હોય? પરિણામ છે પણ પુરુષાર્થ કેમ નથી? કારણ કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન રહ્યું, એટલે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન અને મોહનીય કર્મ આ ત્રણ ખલાસ થઈ ગયા. બાકી કયું રહ્યું? ખાલી છેલ્લા અવતારમાં અંતરાય કર્મ બાકી રહ્યું, પણ અંતરાય કર્મ પૂરું કરવા માટે પુરુષાર્થની માટે જરૂર નથી, કારણ કે કેવળ જ્ઞાન પરિણામ સ્વરૂપે આવવાનું છે. જો મારા પુરુષાર્થ સ્વરૂપે આવવાનું હોત તો મારે પુરુષાર્થ બાકી રહેત. હવે ખાલી ટાઈમ બાકી છે. હું તમને બીજો દાખલો આપું, તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે આ અવતારમાં મારે 60 વર્ષના થવાનું છે, ને 60 વર્ષે જે વસ્તુ મારે ભોગવવાની છે, તો આજે મને 50 વર્ષ થયા, 10 વર્ષ પછી આવવાની છે, એના માટે મારે પ્રયત્ન શું કરવો પડે? કુદરત ટાઈમે મને કરાવડાવવાની છે. એમ જ્યારે મારા 60 વર્ષે કેવળ જ્ઞાન થવાનું હોય તો મારે શું મહેનત કરવાની? ખાલી પ્રશ્ન ટાઈમનો જ છે ને, સમજાય છે? એવું જેમ આ પરિણામ જેમ ટાઈમ વાળું છે, એમ કેવળ જ્ઞાન પણ ટાઈમ વાળું છે. એટલે એ અવતારમાં એ વસ્તુ માટે પુરુષાર્થ હોય નહીં. પૂર્ણ સ્વભાવ છે એ છેલ્લા અવતારમાં ઉઘડે, બરોબર. કયો પૂર્ણ સ્વભાવ? હા એ બરાબર. પણ અંશે સ્વભાવ જે ચોથ જે અહીંયા એકવાર અનુભવ દશામાં આવે ત્યારથી અંશે અંશે સ્વભાવ, એટલે કે જે ગયે વખતે આપે કીધું હતું કે સ્વપ્રકાશક જેટલો જેટલો લક્ષમાં આવતો જાય, એટલે જે પોતાની અસલ જે સ્વભાવ છે એ તો અહીંયા અત્યારે પણ અનુભવમાં આવી શકે ને અંશે. એક એ શું આવે સમજાવ, એ કેવું થાય? આપણે ધારો કે આપણે 1 કરોડ રૂપિયાની બેંકમાંથી લોન લીધી છે, બરાબર છે. હવે 100 હપ્તા છે, દર મહિને લાખ ભરવાના છે, તો જેમ લાખ ભરીએ એમ બોજો તો ઘટે ને આપણો.
આપણે બોજા મુક્ત દશાનો અનુભવ કરતા નથી, બોજો હળવો થઈ રહ્યો એનો અનુભવ કરીએ છીએ. પણ જેટલી શુદ્ધિ થાય એટલી તો કહેવાય ને, એ બોજો હળવો તો એ જ શુદ્ધિ ને આપણે કેવાય. અને જ્યારે હો આપતા ભરી ગયા એટલે સંપૂર્ણ બોજા મુક્ત. અહીંયા બોજો મુક્ત થાય એમ અહીંયા અજ્ઞાન મુક્ત. કોઈ અજ્ઞાન જ ના રહ્યું એ જ તો જ્ઞાન. આત્માને જ્ઞાનની જરૂર નથી, પણ અજ્ઞાન જે છે એને માઇનસ તો કરવું પડશે ને, કારણ કે આપણે અજ્ઞાનને જ્ઞાન તરીકે સ્વીકાર્યું છે. બીજા નથી સ્વીકાર્યું, આપણે સ્વીકાર્યું છે અજ્ઞાનને જ્ઞાન તરીકે સ્વીકાર્યું છે. એ જ અજ્ઞાનને અજ્ઞાન તરીકે આપણે સ્વીકારવું પડશે, ત્યારે એ અજ્ઞાન અજ્ઞાન તરીકે જશે. અને સ્વીકારવું એટલે કોઈ લાંબી પ્રોસેસ નથી કે કરવાનો, જ્ઞાનનો ઉપયોગ સમગ્રતાથી. હા, સમગ્ર જ્ઞાનનો ઉપયોગ થઈ જાય, જ્ઞાનનો ઉપયોગ એ જ અજ્ઞાન માઇનસ. અત્યારે જ્ઞાનનો અજ્ઞાન ઉદયમાં છે, પણ ઉપયોગ જ્ઞાનનો છે તો પેલું અજ્ઞાન માઇનસ થતું જશે. પછી સ્વયં માઇનસ થતું. હા, એ પ્રક્રિયા છે ને, આપણા પુરુષાર્થની પ્રક્રિયા હતી એ માઇનસ થઈ જાય. એટલે અજ્ઞાન શું કહે છે, આપણું બુદ્ધિ લઈને આવ્યા કે ભાઈ આ ભાઈએ ખોટું કર્યું, આવું ના કરવું જોઈએ, એવું આપણી બુદ્ધિ કહે છે. જ્ઞાન શું કહે છે, એ ભાઈ કરતા નથી વ્યવસ્થિત ને આધીન. એમને આ કરવું બોલવાની કે એવી કે શબ્દથી કે બોલવાનું નથી. હા, એ અંદર સમજણ એટલે જ્ઞાનનો ઉપયોગ કહું છું. ઉપયોગ એ ઉપયોગ તમને વાત કરું છું. ઉપયોગ આવો વર્તે એટલે પેલા અકર્તા દેખાય, નિર્દોષ દેખાય, જ્ઞાનનો ઉપયોગ. એટલે અજ્ઞાન ઓટોમેટિક શું થઈ ગયું. એટલે જ્ઞાન જે કહે છે કે ભાઈ આ ત્રણ ભાગ જુદા દેખાય, પછી એમ કે કોઈ પરિસ્થિતિની અસર ન થાય. હવે આ તો દાદાના વચનોથી અથવા તો સિમંદર ભગવાનના ગુણોની ભજનાથી અથવા તો પોતાની અંદરમાં બહુ મંદ કસાયની સ્થિતિ હોય તો એને કારણે પણ આ વસ્તુ તો થઈ શકે છે. પરંતુ જે આપ કહો છો કે જ્ઞાનનો ઉપયોગ એટલે કે જેટલી જેટલી નિરાકુરતા, જેટલી જેટલી શુદ્ધિ, જેટલો જેટલો સ્વપ્રકાશક સ્વભાવ પકડમાં આવે, ઈ વેદનમાં આવે, ભલે સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં, પરંતુ એ પહેલાં જે સ્પષ્ટ વેદનનો અંશ છે એ અંદરમાં અનુભવમાં જેટલો જેટલો પગ ઉઘડતો જાય તેટલું તેટલું તો નિરાકુરતાનો અનુભવ થયો. થાય, ચોક્કસ થાય, 100% થાય. એ તો આપણે કીધું ને, જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનનો ઉપયોગમાં જે શરૂઆત ક્યાં, જ્ઞાનનો ઉપયોગ કર્યો, શરૂઆત ક્યાંથી થાય, તો જ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે પહેલું સમાધાન, બરાબર, નો કન્ફ્યુઝન, શાંતિ, બરાબર, સ્થિરતા અને સમાધિ, બરાબર, નિર્વિકલ્પ નિરાકુર દશા, નિરાકુરતા, વિકલ્પ પણ નહીં, બરાબર. ચમત્કાર નથી, એ કોઈની કૃપા બોપાથી ના થાય, આપણા જ્ઞાન ના ઉપયોગ થી થાય. એક જગ્યાએ કથન આવે છે કે સિદ્ધનું એક અષ્ટમાંશ ગુણ કહે છે ને, પેલો નિરાકુરતા. હવે મૂળ આત્માને અંદર દ્રષ્ટિ મુકતા તો ત્યાં આકુલતા વ્યાકુલતા છે જ નહીં, તો પછી નિરાકુરતાનો ઉલ્લેખ કેમ આવે? નિરાકુરતા તો આકુલ વ્યાકુલ તો પ્રતિશાત્મા થાય છે અજ્ઞાનને કારણે, અને અજ્ઞાનને કારણે સવળી દ્રષ્ટિને હિસાબે તેની આકુલતા વ્યાકુલતા જતી ને નિરાકુરતા થાય. તો નિરાકુરતા આને થાય, પહેલાં તો આકુલતા વ્યાકુલ નથી, નિરાકુરતા એને હોય કેવી રીતે? એટલે જે બંધાયેલો છે એને છૂટવાનો અનુભવ થાય ને, જે બંધાયેલો ના હોય ને. પણ તમે ઘરમાં રહો કે જેલમાં રહો, બે ઘર જ છે ને, પણ ઘરમાં તમને મુક્તાનો અનુભવ થાય, જેલમાં બંધાયેલાનો અનુભવ થાય, બે ઘર જ છે. કારણ કે ત્યાં બંધાયો છું એવી તમારી બિલીફ છે. અહીંયા ઘરમાંથી ભલે બહાર ના નીકળો, 6 મહિનાનો ખાટલો છે, પણ બંધાયો અનુભવ નથી, જેલ જેવો. એટલે જેવો અનુભવ એવી મુક્તતાનો અનુભવ, બંધનનો અનુભવ થાય તો મુક્ત થાય ને. આજે બપોરના 12 વાગે મે મહિનામાં હું બહાર નીકળ્યો હોઉં ચાલવા 1 કલાક, અને પછી ઘેર આવું અને પછી એસી મિસ્ત્ર કે હાશ, એ જે ગરમીને આધારે ઠંડકનો અનુભવ થાય, એ પેલું એસીમાં બેઠો હોય 6 કલાકથી એને ના થાય. આપણને તરત થયો તો એને કેમ ના થયો? એ તો છે જ, પણ બંધનનો અનુભવ થાય તો થાય ને. તમને ગરમીનો અનુભવ થયો એટલે પેલે તમને ઠંડકનો અનુભવ થયો, પેલો ઠંડકમાં જ છે. આ અનુભવ સબ્જેક્ટિવ છે. શું કહું છું? સબ્જેક્ટિવ. આત્માને આ અનુભવની જરૂર નથી, એને છે જ નહીં, વ્યાકુળતા વ્યાકુળતા જ નથી, એને બંધન નથી, તો પછી મુક્તિના અનુભવની ક્યાં વાત રહી? છતાં ઉલ્લેખ તો એના સંદર્ભમાં જ કરે છે. એટલે અજ્ઞાનનો અનુભવ અને જ્ઞાનનો અનુભવ બે પણ પ્રતિષ્ઠિત આત્માના છે. મૂળ આત્મામાં તો અજ્ઞાન છે જ નહીં, તો પછી જ્ઞાન અજ્ઞાનનો પ્રશ્ન જ ક્યાં આવે છે? ત્યાં બે ભાગ જ નથી.
અને અજ્ઞાનનો અનુભવ થયો માટે એને જ્ઞાનનો અનુભવ થાય છે, અને બંધનનો અનુભવ થયો એટલે મુક્તિનો અનુભવ થાય છે, અને વિકલ્પનો અનુભવ થયો એટલે નિર્વિકલ્પ દશાનો અનુભવ થાય છે, અને આકુરતા વ્યાકુરતા નિરાકુરતાનો અનુભવ થાય છે. આ સબ્જેક્ટ ટુ છે. શું છે? એ આત્માનો અનુભવ નથી, આત્માને અનુભવ નથી. એ આત્મજ્ઞાન પ્રાપ્ત જેને થાય છે એવા પ્રતિષ્ઠિત આત્માને આ બધા અનુભવો થાય છે, જેના આધારે સંસારથી મુક્ત અલિપ્ત વિરક્ત રહી શકે અંદર અનુભવ દશાએ કરીને. બસ આત્મા તો મુક્ત છે જ, જેને બંધાયો છે એને મુક્તતાનો અનુભવ કરવાનો છે. સમજાય છે ને? એટલે આ એટલું એટલું સરળ વિજ્ઞાન છે અને એટલું સ્ટ્રેટ ફોરવર્ડ છે. કેવું? ગોળ ગોળ નથી. કોઈ જગ્યાએ વિરોધાભાસ જ ના આવે. શું ના આવે? પણ મર્યાદા એ જ આવે કે જે પ્રત્યક્ષ તમે સાંભળો છો અને તમને જે ખુલાસો થાય એ પરોક્ષમાં એટલો ના થાય ગમે ત્યારે. અને પછી જયારે ટાઈમ બદલાઈ જાય, પછી 25 વર્ષ થઈ જાય, પછી તો બહુ મુશ્કેલ પડે. કેમ કે અમારો આશય એને ના સમજાય ને, પછી એને કઈ પ્રશ્નો ઉભો થાય તો કોને પૂછે? હવે એ જેને કદાચ માનો કે પૂછે તો એ એના દ્રષ્ટિ મુજબ જવાબ આપે. સમજાય છે મારી વાત? એક અનુભવીનું કથન છે. આનું આ તો પતાવો તો આ છેલ્લું બાકી છે. પ્રશ્ન નંબર 2, આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ કે કેવળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે તે સમજાવો. આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ કે કેવળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે? જ્ઞાન અને પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ. અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારનો આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, કે આત્મા કેવળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે? કેવળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. એ બરાબર છે. હવે બોલો. સ્વભાવ નિષ્ક્રિય હોવાથી તેમાં સ્વ પર પ્રકાશકપણું નથી, પરંતુ પર્યાયમાં નિશ્ચયથી સ્વ પર પ્રકાશકપણું જ છે. આ નકલી સાહેબ, એટલે આપણે અત્યારે જે તમે કહ્યું ને કે સ્વભાવમાં સ્વભાવથી સ્વ પર પ્રકાશક છે તમે કહ્યું, બરાબર? હા, સ્વભાવ નિષ્ક્રિય હોવાથી તેમાં સ્વ પર પ્રકાશકપણું નથી, પરંતુ પર્યાયમાં નિશ્ચયથી સ્વ પર પ્રકાશકપણું જ છે. આવ્યું ને પાછું? એ આવ્યું ને પાછું? આવ્યું ને. આપણે આ વાત કરી દીધી, આપણે આ વાત કરી દીધી. શ્રદ્ધાના બેઝ ઉપર નથી. હોય શકે કદાચ જ્ઞાની પુરુષ કોઈક એંગલ થી અથવા કોઈક સામાન્ય વ્યક્તિ આગળ કે અજ્ઞાની આગળ કઈક અમુક પ્રકારના એંગલ થી જવાબ આપ્યો હોય એવું બની શકે, પણ તેથી સિદ્ધાંત બદલાતો નથી. બની શકે અજ્ઞાની હોય તો એવો જવાબ આપ્યો પણ હોય કે જે આપણને સિદ્ધાંતિક ના હોય, પણ પેલાને કન્વિન્સ કરવા પૂરતો હોય શકે. તમે આગળ પણ એવું કહ્યું કે સ્વ પર પ્રકાશક જે છે એમનો સ્વભાવ છે, કહ્યું બરોબર? હવે અહીંયા કોનો સ્વભાવ? આત્માનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. હા, એમ તમે કહ્યું. તો અહીંયા કહે છે કે સ્વભાવ નિષ્ક્રિય હોવાથી તેમાં સ્વ પર પ્રકાશકપણું નથી. પછી હવે આ શું કહે છે કે પરંતુ પર્યાયમાં નિશ્ચયથી સ્વ પર પ્રકાશકપણું છે, એ શું કહેવા માંગે છે? એટલે આત્મા જ્યાં સુધી દેહમાં છે ત્યાં સુધી સ્વ પર પ્રકાશક છે. મૂળ સ્વભાવે કહીને સ્વ પર પ્રકાશક નથી, આપણે વાત કરી દીધી. સિદ્ધ ક્ષેત્રમાં સ્વ પર પ્રકાશક નથી. સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ આવે તેને. સિદ્ધ ક્ષેત્રમાં દ્રવ્ય ગુણ ને પર્યાય થી સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ છે, પણ એ મૂળ સ્વરૂપે અત્યારે બોડીમાં છે, શરીરમાં છે. એટલે પર્યાય શબ્દમાં સ્વ પર પ્રકાશક કીધો. તે પર્યાય શબ્દનો પાછો મેં ઉલ્લેખ કર્યો તમને કે પર્યાય શબ્દ એટલે શું,
કે પર્યાય શબ્દનો મતલબ એવું ના માનવાનો કે પર પ્રકાશક છે એ પર પ્રકાશક એ એની સ્વતંત્રતા છે. પર પ્રકાશક કે સંજોગ છે, શું છે? કારણ કે અહીંયા આગળ લોકમાં હોવાથી તેમાં સિદ્ધ ક્ષેત્રમાં નહીં, લોક આ 14 રાજલોક માનું એક લોક છે, લોકમાં હોવાથી એ સ્વ પર પ્રકાશક તરીકે પર્યાય સ્વરૂપે છે. બરાબર છે. હવે અલોકમાં જે છે, સિદ્ધ ક્ષેત્રમાં છે ત્યાં આ લોક નથી, ટૂંકમાં ત્યાં આગળ આવું બધું છે નહીં, એટલે પછી પર પ્રકાશકનો પ્રશ્ન રહેતો નથી. અને પર પ્રકાશકને જાણનાર જોનાર પણ ત્યાં નથી, અહીંયા છે, બોડી હોય ત્યાં સુધી ત્યાં નથી. એટલે તમે જેટલી વસ્તુ સિદ્ધાંત ફિટ કરશો ને તો બધા પ્રશ્નોના જવાબ ત્યાં તમને મળી જ જશે. હું નથી આપતો, સિદ્ધાંત આપે છે. હવે સિદ્ધાંત ચૂક કરી જશો અને શ્રદ્ધામાં જશો તો પાછું પઝલ રહેશે. સિદ્ધાંત બદલાવવાનો નથી. તો આજે આપણે સાહેબ ચરણ વિધિમાં જે વાક્ય આવે છે, હું સ્વપર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું, તો એ આજે આખી ચરણવિધિ છે એ આખી પ્રતિષ્ઠિત આત્માના સંદર્ભમાં જ વાંચવાની હોય છે, કરવાની હોય છે? પ્રતિષ્ઠિત આત્મા ની ભાવ સત્તા છે, ફાઇલ નંબર એક વાંચે છે, ફાઇલ નંબર એક વાંચે છે અને પ્રતિષ્ઠિત આત્માની ભાવ શ્રદ્ધા છે. ભાવ એને વાંચતી વખતે જેવા જેવા ભાવ ઉત્પન્ન થાય છે, જેવી દ્રષ્ટિ કે જ્ઞાન રહે છે એ એનો પુરુષાર્થ છે. વાંચે છે એ પુરુષાર્થ નથી, વાંચે છે પુરુષાર્થ નથી, હવે વાંચે છે પરિણામ છે, પણ હું વાંચું છું તો એ પુરુષાર્થમાં જાય. સાહેબ ફરી સમજાવો ને થોડો, ચરણવિધિ કઈ રીતે કરવી એના માટે વારંવાર કન્ફ્યુઝ થતા હોય છે. એટલે વાંચવું, કોઈ પણ ક્રિયા મનની વાણીની ને કાયની કોઈ પણ પ્રકારની ક્રિયા એ પરિણામ સ્વરૂપ છે. કયા સ્વરૂપ છે? પરિણામ સ્વરૂપ છે, ત્યાં પુરુષાર્થ નથી. પણ એમાં મારું કરતાપણું છે તો પછી એ પુરુષાર્થ કહેવાય. એટલે અકર્તા ભાવે કરવાની છે, આપણે કરનાર નથી, આ બોલવાની ક્રિયા એ આપણે કરનાર નથી, પણ એની અંદરનો જે આશય છે એ પ્રમાણેનો ભાવ હોય એ આપણો પુરુષાર્થ છે. એની અંદરના જે ભાવ હોય એ ભાવને પુરુષાર્થ કહેવાય, અને વાણી એ ક્રિયા કહેવાય, એ શું કહેવાય? પરિણામ. પણ આ હું ચરણવિધિ કરું છું તો પુણ્ય બંધાય. અચ્છા, એટલે હું કેવું કર્યું છે જોવું ને જાણવાનું છે. હું ક્રિયામાં ભળી ગયું એટલે ક્રિયા પર પુરુષાર્થ ફરી થઈ ગઈ, એટલે મીન્સ હવે એનું ફળ આવશે, ત્યાં છૂટું રાખીને કરવાની છે. બસ, ફક્ત એનો જે આશય છે, જે ચરણવિધિ વાંચું છું એનો આશય, એ આશય આપણે સમજી અને એના ભાવ હોવા જોઈએ. તો હું ચરણવિધિ વાંચનારો છું તે નહીં, તે હોય તો પુણ્ય બંધાય, વિજ્ઞાન ના સમજાય, પુણ્ય બંધાય. તો આજે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધાત્મા છું, એટલે દેટ મીન્સ કે પ્રતિષ્ઠિત આત્મા મૂળ આત્માનો તો ગુણ છે નહીં સ્વ પર પ્રકાશક, તો એ પ્રતિષ્ઠિત આત્માનો ગુણ ભાવમાં એ તરફ જવાનું છે. પ્રતિષ્ઠિત આત્મા સંસારની અંદર જ્યાં સુધી, અચ્છા એટલે હોય ત્યાં સુધી આત્મા પોતે સ્વ પર પ્રકાશક તરીકે વ્યક્ત થાય છે, જે આપણે વાત કરી દીધી. એટલે અહીંના આ લોકની દ્રષ્ટિએ વાત છે, અહીંયા સંસારની દ્રષ્ટિએ જો હોય ને, આપણે એમ કહીએ કે ભાઈ આપણે દાખલો આપું ખાલી કે આપણે આ જગતની અંદર હોઈએ તો આ બધી વસ્તુ જે મોહની કર્મની વસ્તુ છે ત્યાં નિર્મોહી રહેવાનું આપણે, જ્યારે પુરુષાર્થની વાત આવે ત્યારે. હવે સિદ્ધ ક્ષેત્રમાં જાઓ ત્યાં મોહિની વસ્તુ છે જ નહીં તો નિર્મોહી રહેવાનો પ્રશ્ન જ નથી, ને સ્વભાવ થઈ ગયો તમારો ત્યાં પુરુષાર્થ, કારણ કે વસ્તુ જ નથી તો પછી અહીંયા છે માટે અહીંયા જ્ઞાનનો ઉપયોગ પણ કરવાનો છે, ત્યાં છે જ નહીં તો ઉપયોગ છે જ નહીં માટે સ્વભાવ છે. એટલે કે અહીંયા પણ દરેક અવસ્થા અને પર્યાયોની સામે એક્સ્ટ્રીમ પોતાને એક્સ્ટ્રીમ લેવલ બનાવવા માટેની વાત છે. પેલાને માઇનસ કરવા માટે, પેલી બિલીફને તોડવા માટે. છૂટું પાડવાનું છે કે જોવા જાણવાનું છે? ખાલી છૂટું પાડવાનું છે અંદરથી કે જોવા જાણવાનું? બે, છૂટું પાડવાનું ખરું ને જોવા જાણવાનું ખરું. અને પછી એમાં જ્ઞાન ની છૂટું પાડવું, છૂટું પાડવું એ પહેલો પુરુષાર્થ છે ને જોવું જાણવું એ બીજો પુરુષાર્થ છે. કારણ કે પેલું છૂટું તો પડવું જ પડે ને, કે કોનો સ્વભાવ છે આજે કર્યું એ કોનો સ્વભાવ છે, મારો છે કે પ્રકૃતિનો છે. એટલે પહેલી બે આજ્ઞા એ છૂટું પાડવાનું, પાછું રિલેટિવ સત્ય, અને પછી જોવું જાણવું એટલે આ જ્ઞાન વ્યવસ્થિત શક્તિનો ઉપયોગ. એમાં પાછું રિલેટિવ સત્ય આવે એટલે રિલેટિવ સત્યમાં પાછા તન્મયાકાર થઈ જવાય તો
પછી પેન્ડિંગ રહે ને પાછું. એટલે રિલેટિવ સત્ય ને રિલેટિવ સત્ય માનવું એને રિયલ સત્ય ના માનવું. શું ના માનવું? રિયલ સત્ય. એટલે આ મારી વાઇફ છે તે રિલેટિવ સત્ય છે ને વાઇફમાં શુદ્ધાત્મા છે એ રિયલ સત્ય છે. હવે આપણે શેમાં સ્થિર થવું આપણે નક્કી કરવું. એમાં પાછું પાછું જ્ઞાન પાછું એપ્લાય કરવાનું. જ્ઞાન મળ્યું તે બે વસ્તુ તો છે. પેલા એક જ વસ્તુ હતું, ખાલી વાઇફ દેખાતી હતી. રિલેટિવ સત્ય ને રિયલ સત્ય માનતા હતા એ સંપૂર્ણ અજ્ઞાન હતું. શું હતું? અજ્ઞાન જ હતું. રિલેટિવ સત્ય ને રિયલ સત્ય માનતા હતા એ અજ્ઞાન હતું. હવે આપણે રિલેટિવ સત્ય અને રિયલ સત્ય બે જાણીએ છીએ. બે જાણીએ છીએ, બરાબર છે. પણ છતાંય રિલેટિવ સત્ય ને રિયલ સત્ય જાણતા હોવા છતાંય રિલેટિવ સત્ય ને ઇમ્પોર્ટન્સ આપીએ, રિયલ સત્ય ને ગૌણ કરી નાખીએ, તેને પ્રમાદ કયો. ક્યારે જાણો છો છતાં ઉપયોગ નથી કરતા માટે પ્રમાદ કયો? પેલો તો જાણતો જ નથી એટલે અજ્ઞાન કીધું. એટલે પ્રમાણ શબ્દ ઉપયોગ સાથે જોડાયો છે. ઉપયોગ સાથે એટલે જ્ઞાન એક્ઝેક્ટ તે એપ્લાય થાય. અને અજ્ઞાન શબ્દ છે એ જ્ઞાન ન હોવા સાથે જોડાયો છે. એટલે મહાત્માઓ માટે એક્ઝેક્ટ કેવું હોવું જોઈએ એમ હોય પ્રમાદ કહેવાય. મહાત્માઓ માટે એક્ઝેક્ટ કઈ પ્રક્રિયા હોવી જોઈએ અંદર? આજ છૂટું એ પડવાનું અને ઉપયોગ બી કરવાનો. ઉપયોગ બી જોવા જાણવાનું અને એ પડવાનું જ ને કે આ જે વસ્તુ બની મન વચન કાયાના લેવલે, ઇન્દ્રિયોના લેવલે, જોવા જાણવાના લેવલે બની એ કોણ છે? એ મારું સ્વરૂપ છે તો કે ના, માટે હું એનાથી જુદો છું. એ પેલું સ્ટેપ. બીજું સ્ટેપ, હવે જે આ પ્રકૃતિ બની એ પ્રકૃતિ કયા આધારે બની? સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ એવિડન્સ, કોઝ અને ઇફેક્ટ ના આધારે. તે વિજ્ઞાન થઈ ગયું એટલે દર્શનમાં ગયું. હું કોણ છું તે જ્ઞાનમાં ગયું અને આ કઈ રીતે બન્યું તે દર્શનમાં ગયું. બસ એ અને એટલેમાં બંને વસ્તુ આપણને ઉપયોગમાં રહી એ આપણું જ્ઞાન ચારિત્ર કહેવાય. સમજાય છે? ચારિત્ર એટલે ક્રિયા નહીં. હા, એ રે તો એ આપણી શ્રેષ્ઠ જાગૃતિ કહેવાય. એટલે એ પ્રમાણેની જાગૃતિ રહેવી જોઈએ, નહીતર આપણે પ્રમાદમાં જતું રહે. પ્રમાદ એટલે જ્ઞાનમાંથી તમે નીચા ઉતરી ગયા. હા, એટલે જ્ઞાનમાંથી રિલેટિવ સત્ય ઉપયોગ ના કરી શકે એમ. જાણતા હતા પણ ઉપયોગ ના કરી શકે આપણે, એટલે પ્રમાદમાં જતું રહે. એટલે પેન્ડિંગ રહી જાય એટલો ભાગ ચોખ્ખો કરવાનો. એક અનુભવીનો સૂત્ર છે, ત્રિકાળી દ્રવ્યમાં દ્રવ્યનો અનુભવ થતો નથી. એટલે ત્રિકાળી ત્રણે કાળ જે રહેનારો જે શાશ્વત પોતાનું મૂળ સ્વરૂપ છે તે એમાં દ્રવ્યનો અનુભવ થતો નથી. પર્યાયમાં પણ દ્રવ્યનો અનુભવ થતો નથી. પરિણામી થઈને અનુભવ થાય છે. પરિણામી થઈને અનુભવ થાય છે એટલે એનો અર્થ એ કે પુરુષાર્થ કરીને જે પરિણામ સ્વરૂપ આવે ત્યારે એવું એવું સમજાય છે. જ્ઞાન એટલે ડેફિનેશન. અને આ અહીંયા શું લેવાનું? જ્ઞાન એટલે ડેફિનેશન અથવા ઇન્ફોર્મેશન અને જ્ઞાનનો ઉપયોગ એટલે જાગૃતિ. એ જાગૃતિ. હવે જ્ઞાન હોય પણ ઉપયોગ ના હોય તો એક્ટિવ ફોર્મ ના કહેવાય, નોલેજમાં ગયું. તો નોલેજ ખાલી. અને જ્ઞાન ઉપયોગમાં હોય તો જીવતું કહેવાય. પેલું શુષ્ક જ્ઞાન કહેવાય, આ જીવંત કહેવાય. એટલે નોલેજ કીધું આપણે. દાદા ભગવાને આપણને આપ્યું તે નોલેજ આપ્યું છે, નોલેજનું જ્ઞાન આપ્યું છે. હવે જો ઉપયોગ કરીએ તો જીવતું થાય, ઉપયોગ ના કરીએ તો જીવતું ના કહેવાય, એ પ્રમાદ કહેવાય. બોધ પ્રાપ્ત થયો છે પછી ઉપયોગ કરો તો પરિણામ પામે. બસ હવે આમાં આગળ એવું છે કે પરિણામી થઈને અનુભવ થાય છે એટલે છેલ્લા અવતારમાં પુરુષાર્થ પૂરો થયા પછી સીધું પરિણામમાં આવે ત્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ એવો અનુભવ થાય છે. એવો એવું સમજાય છે. પરિણામી થઈને અનુભવ થાય છે તે જ પ્રમાણે જ્ઞાન પર્યાયમાં પરનો અનુભવ થતો નથી. જ્ઞાનની પર્યાયમાં પરનો અનુભવ થતો નથી. પછી લખ્યું છે અનુભવ બરોબર જ્ઞાન. આ રીતનું વાક્ય છે. એટલે અહીંયા જ્ઞાન શબ્દ વાપર્યો અને છેલ્લે જ્ઞાન શબ્દ વાપર્યો એ બંને જુદું. પહેલું જ્ઞાન શબ્દ વાપર્યો એ તમને ઇન્ફોર્મેશન મળી તે પછી ઉપયોગ અને પછી જ્ઞાન શબ્દ વાપર્યો એ અનુભવ. અનુભવ પેલું નોલેજ એને પણ જ્ઞાન કીધું ને અનુભવને પણ જ્ઞાન કીધું. અનુભવ બરાબર જ્ઞાન. એ અનુભવ
ડેવલપમેન્ટ તરીકે કેરી ફોરવર્ડ થાય, ઇન્ફોર્મેશન કેરી ફોરવર્ડ ના થાય. પણ અહીંયા એમ કેમ કીધું અમને તેજ પ્રમાણે જ્ઞાન પર્યાયમાં પરનો અનુભવ થતો નથી, અહીંયા તો અનુભવ તો આપણે આપણો સ્વનો જ કરવાનો છે. જ્ઞાન પર્યાયમાં પરનો અનુભવ થતો નથી. ના થાય ને, પરનો અનુભવ કેવી રીતે થાય? પરનો અનુભવ તો આપણે કરવાનો જ નથી, કરવાનો નથી, થતો નથી. એ શું કહેવા માંગે છે જ્ઞાની, કે જ્ઞાન પર્યાયમાં પરનો અનુભવ થતો નથી એટલે કે આ પરને જોવું, જાણવું, વેદવું એ એનો સ્વભાવ નથી. એ પ્રકાશક તરીકે વર્તે છે. સ્વપર પ્રકાશક કીધું એટલે કે જ્યાં સુધી બોડીમાં હોય ત્યાં સુધી આ પરને પણ પ્રકાશે છે, પણ એ પરને વેદતું નથી, જોતું નથી, જાણતું નથી કે અનુભવતું નથી. પોતાને પોતાનો અનુભવ કરવાનો નથી, એ તો ત્યાં સુધી પ્રકૃતિ હોય ત્યાં સુધી આપણે પોતાને પોતાનો અનુભવ કરવાનો છે. પર વગર તો અનુભવ જ ના થાય ને, ત્યાં જ ઉપયોગ છે ને. બરોબર, સ્વને સ્વનો અનુભવ કરવાનો હોતો નથી, પણ સ્વની સાથે પર છે ત્યાં સુધી સ્વનો અનુભવ કરવો છે એવો પુરુષાર્થ, પુરુષાર્થ કરનારના એવા પ્રતિષ્ઠિત આત્માને છે. બરાબર છે, જેને લોન લીધી છે એને પેમેન્ટ કરવાની જાગૃતિ રાખવી પડે, કારણ કે લોનથી એને છૂટવું છે. પણ જેને લોન ના લીધી હોય એને જાગૃતિની જરૂર નહીં ને, કે મારે લોનથી, લોન ના દેવાથી છૂટવું છે એ જરૂર નથી જાગૃતિની. ના ના, એટલે આ તો ખાલી દાખલો આપું, બે દાખલા આપું તો ખ્યાલ આવે ને. આ પ્રકૃતિ એ જ્ઞાતની લોન જ છે. આ મન વચન કાયાથી કર્મ ભોગવીએ છીએ પાપ અને પુણ્યના, એ શું છે? લોન છે. લોન એટલે પેમેન્ટ, અને પેમેન્ટ વસ્તુ ફરજિયાત છે કુદરતના કાનૂનમાં. કેવું છે? પાપે ફરજિયાત ભોગવવાનું અને પુણ્ય ફરજિયાત ભોગવવાનું, ઓપ્શન નથી. પુણ્ય ના ભોગવવું એવું ના ચાલે નહીં, કારણ કે બંને વેદનીય કર્મો છે. શું છે? તીર્થંકર હોય, ચક્રવર્તી તરીકે જન્મે, રાજકુમાર તરીકે જન્મે, તો બધું વૈભવ તો હોય, રાજપાટ, નોકર ચાકર, રાણીઓ બધું હોય ને, સત્તા સંપત્તિ બધું જ હોય એમને. પરિણામ સ્વરૂપે કયા સ્વરૂપે હોય? પણ જ્ઞાનની જાગૃતિ અંદર પ્રતિષ્ઠિત આત્મા તો હોય નહીં એને. એટલે પોતાનો જે સ્પષ્ટ વેદન અને આ પ્રકૃતિ બે જ વસ્તુ હોય, એટલે એને પુરુષાર્થ હોય નહીં. એટલે એને કઈ કાચું પડી જવાનું છે કે પ્રમાદ સેવવાનો છે એવું રહેતું. પુરુષાર્થ શબ્દ છેલ્લા શબ્દ છેલ્લા અવતારમાં હોય જ નહીં, એને લાગુ જ ના પડે. આ વાત જો નહીં સમજાય, આ સિદ્ધાંત જો નહીં સમજાય, અને છેલ્લા અવતારમાં પુરુષાર્થી એવું જો પકડી રાખશો, તો એવું પણ સ્વીકારવું પડે કે કાચો પડે તો પુરુષાર્થનો મતલબ કાચા પડવાની શક્યતા ખરી કે નહીં? બધા હોય હો પાસ થાય તો બને નહીં, સોમાંથી પાંચે ફેલ તો થાય ને, તો છેલ્લો અવતાર કહેવાય નહીં. એટલે પાછું પેલું ખોટું પડી જાય કે છેલ્લો અવતાર હતો. એટલે છેલ્લો અવતાર ને પુરુષાર્થ બે વસ્તુ મેળ પડતો નથી. એટલે આપણો પુરુષાર્થ ક્યાં સુધી છે? કેવળ દર્શન સુધી. એટલે આ એક સિદ્ધાંત સમગ્ર સમજેલા હોય તો બધી વસ્તુ તમને ટેલી થાય, એમ બધી એફએઝેડ કે અધરતા લાગે નહીં, બધી લિંક ભેગી થાય ત્યાં ઘડી, એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, ત્રીજા ચોથો, એ બધી લિંક તમને ભેગી થાય. નહીં તો બધું એફએઝેડ લાગે, અધરતાલ લાગે, કોઈ જગ્યાએ લિંક મળે નહીં. આજે જવાબ આપું અને કાલે બીજો જવાબ આપું આગળનો, તો બેની લિંક ભેગી થાય નહીં, જો અસૈદ્ધાંતિક વાત હોય તો. પણ સિદ્ધાંતિક વાત બધી લિંકો ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ ભેગી કરવી હોય તો તમને બધી લિંક મળે, કે આ બધી વાતો લિંકવાળી છે. કેવી લિંકવાળી છે? એટલે જ્યારે બોલવું હોય કે ભાઈ સ્પષ્ટ વેદન હોય તો પુરુષાર્થ ના હોય, તો ખ્યાલ આવે કે કેમ ના હોય, કારણ કે આ કારણ છે. સ્પષ્ટ વેદન એટલે છેલ્લો અવતાર, ઘણાને વિકલ્પ થાય, પણ આગલા અવતારમાં સ્પષ્ટ વેદન ના હોય એવો વિકલ્પ થાય, પણ વિકલ્પનું કેમ જવાબ નથી? કારણ કે આગલા અવતારમાં જો સ્પષ્ટ વેદન હોય
તો એ અવતારમાં કેવળ જ્ઞાન થવું જ જોઈએ, કારણ કે સ્પષ્ટ વેદન અને પુરુષાર્થ દેહ વસ્તુ સાથે ના હોય. એટલે સ્પષ્ટ વેદન પુરુષાર્થ જ ના હોય ને, પછી વાપરવાનો પ્રશ્ન જ ના આવે ને. એટલે સ્પષ્ટ વેદન ને પુરુષાર્થ દેહ વસ્તુ ના હોય, અને પુરુષાર્થ હોય તો કેવળ દર્શન હોય. સમજાય છે? પુરુષાર્થ હોય તો કેવળ દર્શન હોય, ને સ્પષ્ટ વેદન ના હોય તો કેવળ દર્શન પણ ના હોય અને પુરુષાર્થ ના હોય. બધા ને 360 ડિગ્રી નહીં, 360 ડિગ્રી તો છે જ, માતાના ગર્ભમાંથી 360 ડિગ્રી છે. એકે ડિગ્રી વધારવાની નથી, ઘટાડવાની નથી, પણ એ 360 ડિગ્રીનો સ્પષ્ટ વેદનનો અનુભવ ખાલી 48 મિનિટ રહેતો નથી. 360 ડિગ્રીનું જ છે કેવળ જ્ઞાન, એને અપૂર્ણ નથી. એ અનુભવ 48 મિનિટ નથી રહેતો, સમયનો વિક્ષેપ પડે છે બસ. હે? એ સમયનો વિક્ષેપ જે છે એને કેવળ જ્ઞાન જે છે કાયમનું, એ કેવળ જ્ઞાનનો અનુભવ થતો નથી. એ વિક્ષેપને કારણે સમયનો વિક્ષેપ પણ કેવો, સેકન્ડનો ના હોય, સમયનો હોય. એટલે એટલું હોય ને, એ એટલે એ વખતે જે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે, એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ જ સ્પષ્ટ વેદનની અંદર એને સમજાય કે આ સમયનો વિક્ષેપ પડ્યો. એ દુનિયાના લોકોને ખબર ના પડે, બહાર કોઈને ખબર પડે નહીં, કારણ કે એ વેદનની વાત છે. પરિણામ સ્વરૂપવાળાને ખબર પડે, પરિણામ સ્વરૂપમાં જે પરિણામરૂપી જે પ્રતિષ્ઠાત્મા છે એ પોતાને જ ખબર પડે, બીજાને ખબર ના પડે કે આ તીર્થંકર તરીકે જન્મેલા છે તો એમને સ્પષ્ટ વેદન છે અને આ વિક્ષેપ થયો, એ બીજાને ખબર ના પડે. બીજા કેવડી હોય તો ખબર પડે, બીજા કેવડી હોય ને કેવળ જ્ઞાનીને ખબર પડે. એટલે લિંક તૂટી જાય એવું થયું ને, સ્પષ્ટ વેદન જેમ 48 મિનિટ ના થાય એટલે શુદ્ધાત્માનું સતત અંદર રહેવું એ જ સ્પષ્ટ વેદન ને. હા, એ લિંક એની એટલા સમય પૂરતી તૂટી જાય, સમય એટલે આમ તો સમય એટલે આમ ક્ષણનો એક ક્ષણ ને, એવું આ તો સેકન્ડનો 1000મો ભાગ કે 1000મો ભાગ. સ્પષ્ટ વેદન તો નિરંતર હોય ને, કોણ સ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન તો નિરંતર હોય જ હોય, જ્યારે પ્રતિસાદમાં પરિણામ સ્વરૂપમાં છે તેને વિક્ષેપ પડે ના, પ્રતિષ્ઠિત આત્મા વિક્ષેપનો સવાલ નથી. જે પરિણામ સ્વરૂપમાં છે તેને તે એટલો સીન, એ બે વસ્તુ જે જુદી છે, આ બાજુ સ્પષ્ટ વેદન છે ને આ બાજુ પ્રકૃતિ છે, ને પ્રકૃતિની સાથે બે ભાગ છે, અંતસ્કરણ ને બાહ્યકરણ. એ જે અંતસ્કરણનો ભાગ છે એ અંતસ્કરણનો ભાગ એ જ સ્પષ્ટ વેદનના પ્રકાશની અંદર આ બધી અવસ્થાઓને જુએ જાણે છે, જ્યાં જ્યાં ઉપયોગ મૂકે ત્યાં જોઈ જાણી શકે. એને સમય માટે એવું બની જાય કે વિક્ષેપનો અનુભવ થાય એને, પરિણામ વાળાને, પરિણામ વાળા પરિણામના જે અંતસ્કરણ રહેલું હોય તેને, પણ એ બહુ મેજર વસ્તુ નથી એમ ના. એટલે એ તો એ બધી વસ્તુ છેલ્લા સ્ટેજની છે, એ પછી ઉદયમાં જ છે, અને એમાં કંઈ પુરુષાર્થ છે નહીં, એટલે આપણે એમાં કંઈ જાણવાની જરૂર નથી. આપણે જાણ અત્યારે જાણવાનું છે આપણું હોય એ પુરુષાર્થ રિલેટેડ હોવું જોઈએ, શું હોવું જોઈએ, એનો સ્વભાવ રિલેટેડ છે, એમાં આપણે કંઈ જાણવાનું નથી, એ તો કુદરતી રચના છે પછી. અને સાહેબ આજે કેવળ દર્શન જે છે એના માટે થોડુંક કોને વધારે થોડું એના માટે થોડું જાણવું છે કે કેવળ દર્શન કોને કહેવાય, કઈ રીતે વધારે? આ કુદરતી કાનૂનનું સૈદ્ધાંતિક જ્ઞાન એ નામ કેવળ દર્શન, એટલે વ્યવસ્થિત શક્તિનું એપ્લિકેશન, એપ્લિકેશન નહીં જાણ પણ, જાણ પણ હા, પછી અનુભવ થાય ત્યારે કેવળ દર્શન થઈ ગયું કહેવાય, પણ જાણ એને કેવળ દર્શન કહેવાય. સિદ્ધાંતોને જાણવાય, અનુભવવા એટલે કેવળ દર્શન થઈ ગયું. પહેલા જાણવું અને પછી અનુભવ, અનુભવવું, જાણવું એ નોલેજમાં જાય, સમજાય છે, જાણવું એ નોલેજમાં જાય. અનુભવ એ તમારી દશા કહેવાય, તમારી પ્રાપ્ત કરેલી દશા એ અનુભવ કહેવાય. જાણવું એ દશા ના કહેવાય, જાણવું એ પુણ્ય કહેવાય. શું કહેવાય? જાણવું એ પુણ્ય કહેવાય. અનુભવવું એ દશા કહેવાય, અનુભવવું એટલે પોતે સેલ્ફ અનુભવ કર્યો છે, ને જાણવું એટલે સંજોગાધીન છે.
એટલે સંજોગ આધીન વસ્તુ હોય આપણી પોતાની ના હોય, પુણ્યને આધીન હોય. હા, આ કાળમાં 70-75% સુધી જઈ શકે કેવળ દર્શનમાં. આપની અત્યારે કોઈ ડિગ્રી? ના, એવું કંઈ અમને ખબર નથી, અમારું કઈ ડિગ્રી નથી, આપણે જરૂર નથી. હલો, અમારે તો એક જ વસ્તુ છે અત્યારે કે તમે જે પણ પ્રશ્ન, તમે એટલે જે પણ વ્યક્તિઓ અમને પ્રશ્ન પૂછે છે, બધું અમને દર્શનમાં દેખાય છે. આ અમારું દર્શન છે. હવે આગળ જ્યારે જે વસ્તુ અમને નહીં સમજણ પડે ત્યારે ખબર પડશે. પણ અમને એમ જણાય છે કે તમને જે દેખાય છે એ અમને સમજાય છે, અમને પણ દેખાય છે, તો અમે તમારી પાછળ છીએ. ના, એ તો બરાબર છે, આપણે બધા એક જ પાથ ઉપર છીએ, રસ્તો એક જ છે, આગળ પાછળ હોઈ શકીએ, આપણે એક જ રસ્તા ઉપર છે. તમે હમણાં જે વાત કરી કે છેલ્લા અવતારમાં ડિસ્ચાર્જ પ્રતિસાદમાં કેવળ જ્ઞાનમાં જુએ અને જાણે, તો એ વસ્તુ કેવળ દર્શન સુધી ક્યાં લાગુ પડે? તમે વાત કરી કે છેલ્લા અવતારમાં ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિતાત્મા કેવળ જ્ઞાનમાં જુએ અને જાણે, એ વસ્તુ જે કેવળ દર્શન સુધી ક્યાં લાગુ પડે? એ પ્રતિષ્ઠિતાત્મામાં લાગુ પડે કે એ પણ ડિસ્ચાર્જમાં જ લાગુ પડે? કેવળ દર્શન તો એને હોય જ નહીં ને. ના, છેલ્લા અવતારમાં અને કેવળ દર્શન સુધીમાં ડિફરન્સ પ્રોપર સમજાવો કે જે કેવળ દર્શનનો એન્ડ થાય છેલ્લા અવતારમાં, જે કેવળ જે છેલ્લો અવતાર છે ત્યાં એમને વિક્ષેપ આવે છે, બરાબર, એક સમયનો છેલ્લા અવતાર. છેલ્લા અવતારમાં કેવળ જ્ઞાનનો વિક્ષેપ, કેવળ જ્ઞાનનો. હવે કેવળ જ્ઞાનનો વિક્ષેપ કોને આવે છે? આપણે જે સ્પષ્ટ વર્ણન કહીએ છીએ તે. હા, પણ એ કોને આવે છે? પ્રતિષ્ઠા, અરે મૂળાત્મા અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠાત્મા. ડિસ્ચાર્જ ફરીથી બોલો. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠાત્માને, મૂળાત્માને તો હોય જ નહીં ને. ના, તો વિક્ષેપ કોણ ભોગવે છે? ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિતાત્મા, પરિણામ સ્વરૂપ. અને અને કેવળ કેવળ દર્શન થયું નથી ત્યાં સુધી કોણ ભોગવે છે? ત્યારે પ્રતિષ્ઠિતાત્મા. એવો એ પ્રતિષ્ઠિતાત્મા કયો જીવતો કહેવાય? પુરુષાર્થ વાળો. એ પુરુષાર્થ વાળો કહેવાય. પેલામાં તો પુરુષાર્થ જ નથી ને, બધું પરિણામ છે. જન્મે માતાના ગર્ભમાં જન્મે ત્યાંથી સ્પષ્ટ વેદન, આ બાજુ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, આ બાજુ મન વચન કાયા, આ બધી કેવળ જ્ઞાન નિર્વાણ, આ આખું પેકેજ. પુરુષાર્થ કરીને પોતે અજાગૃતિ ને કારણે વિક્ષેપ પડે છે એવું છે જ નહીં. એવું નથી, પરિણામ આખી લાઈફ માતાના ગર્ભથી નિર્વાણ સુધી બધું જ પરિણામ, આત્મા સિવાય બધું સ્થૂળ સૂક્ષ્મ બધી અવસ્થાઓ. બરાબર, પોતે પોતાનું કલ્યાણ કરીને ચાલ્યો છે, એને કોઈ પ્રશ્ન પૂછે તો એને આવડે નહીં. ના, જવાબ તો આપી શકે. જવાબ તો આપી શકે ને, કે કેવળ જ્ઞાન થઈ ગયું, જવાબ આપી શકે, પણ એનો રોલ ના હોય. એનો રોલ કેવડી કહો ને, એટલે જેનો એને કેવડી કહો ને, એમનો રોલ જે છે એ આ દૈવીકૃત ના હોય. દૈવીકૃત ના હોય, ઇન્ડિવિડ્યુઅલ. એમનું ચવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક બે હોય. દૈવીકૃત કેવળ જ્ઞાન અને નિર્વાણ, પણ તે સિવાય માતાના ગર્ભમાં આવવું, જન્મ થવો અને દીક્ષા કલ્યાણક એ દૈવીકૃત ના હોય, મનુષ્યકૃત, ઇન્ડિવિડ્યુઅલ હોય. અને તીર્થંકરનું તો જન્મથી તે માતાના ગર્ભમાં આવવાથી તે નિર્વાણ સુધીની બધી પ્રક્રિયાઓ દૈવીકૃત હોય, દેવોથી રક્ષાયેલી હોય. પણ પેલી જે તમે કહીએ તો કેવરી, કેવરી કહેવાય ને, પેલી કેવળ. હા, બરોબર છે. અને કેવરી અને તીર્થંકર બેમાં જે ફરક છે, દૈવીકૃત એમનું હોવાનું કારણ શું છે? કે વિશિષ્ટ પ્રકારની, વિશિષ્ટ પ્રકારની પદવી મળી છે કુદરતી. તીર્થંકર પદ એ નેચરલ પોસ્ટ છે, એ મેન મેન નથી. ઇટ ઇઝ નોટ રિક્રુટ બાય ધ પર્સન. બરાબર, તીર્થંકરને કોઈ રિક્રુટ ના કરે કે તમે તીર્થંકર થવાના છો. તીર્થંકર હોય એને જ્ઞાની કે કેવળ જ્ઞાની જાહેર કરી શકે કે આ તીર્થંકર પદ એમને પ્રાપ્ત થયું છે, પણ હું તીર્થંકર પદ આપું છું એવું ના હોય. બરાબર, તીર્થંકર, તીર્થંકરના પદ બીજવાળી વ્યક્તિને કેવળ જ્ઞાની જોઈ શકે કે આને તીર્થંકરનું બીજ છે એટલે આ ભાવિ તીર્થંકર થવાના છે એવું કહી શકે. એ તીર્થંકરનું બીજ નાખી ના શકે, કોઈ રિક્રુટ ના કરી શકે. એ આજે 63 સલાખા પુરુષોની જે પદવી છે એ નેચરલ પોસ્ટ છે. કેવી છે એ? આર્ટિફિશિયલ નથી, રિક્રુટમેન્ટની પોસ્ટ નથી.
એવી રીતે જ્ઞાની પદ છે, અનુભવી જ્ઞાનીનું પદ, એ પણ રિક્રુટમેન્ટ ના હોય. શાસ્ત્ર જ્ઞાની હોય એ રિક્રુટમેન્ટ હોય, એ પરંપરાગત આવે. કેવું આવે? શાસ્ત્ર જ્ઞાનીનું પદ છે જે, કારણ કે નોલેજ ઉપર આધાર છે, અનુભવ ઉપર નથી. એટલે એમાં રિક્રુટમેન્ટ હોય, મારા ગાદી પછી આ આવે, પછી આ આવે, પછી આ આવે, એ રિક્રુટમેન્ટ છે. શું ત્યાં આગળ ત્યાં માણસને રિક્રુટ કરવામાં આવે છે, એના જે હેડ ઓફ ધ પર્સન છે એ અમારા પછી કોણ એવું રિક્રુટ કરે, એ કયું પદ છે? પણ શાસ્ત્ર જ્ઞાનીનું પદ. શાસ્ત્ર, હા, એ એમાં રિક્રુટમેન્ટ હોય અને પરંપરા હોય. શું છે? અનુભવ જ્ઞાનમાં પરંપરા ના હોય. એમની મૂર્ત સ્વરૂપની ભજના હોય એ મોક્ષ માર્ગ માટે સહાયક બને ખરી? મોક્ષ માર્ગ માટે ના બને, પુણ્ય ભેગું થાય. પુણ્ય જ ખાલી અનુકૂળતા મળે. અચ્છા, અનુકૂળ સંજોગો મળે પુણ્યથી. અચ્છા, એટલે અંતરાય તૂટે એટલા? ના ના ના, અંતરાય ના કહેવાય. અંતરાય તો અજ્ઞાન ના તૂટે તો એને અંતરાય કહેવાય. બહારના અંતરાય તો આજે તૂટે અને કાલે આવે પાછા ફેરથી. અચ્છા, એટલે જ્ઞાન સ્વરૂપે જ એક્ઝેક્ટ એ અંતરાય. અંતરાય થોડા કહેવાય, અજ્ઞાન જવું જોઈએ એને અંતરાય કહેવાય. એ અજ્ઞાન આજે અજ્ઞાન નો અંતરાય જવું જોઈએ. આ તો અંતરાય આજે ખાવા મળ્યું કાલ ના મને પણ પાછું મળે. હા હા, એ અંતરાય ને શું? આજે લક્ષ્મી ના આવે ને કાલે આવે ને પછી ના આવે, જતી રહે પછી આવે ખરી. પણ એ અંતરાય ને તો બધા ક્ષણિક છે. એટલે એ અંતરાય ને આ આત્માને કોઈ લેવા દેવા નથી. એટલે એક્ઝેક્ટ જ્ઞાન સ્વરૂપે જ એમની ભજના થવી જોઈએ. એટલે અમે તો એટલે તો કીધું હતું કે ભાઈ આ દાદા ભગવાન ની જન્મ જયંતિ ના હોય, જ્ઞાની પુરુષ ની હોય, એટલે તો કીધેલું. સ્વામીજી, હવે આપણે એક છેલ્લા અવતરનું એક બીજું, એટલે જ્યારે પણ ગુરુ પૂર્ણિમા કે જન્મ જયંતિ હોય તો કહેવાનું કે ત્યાં હોવું જોઈએ જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ એ એમ પટેલ ની જન્મ જયંતિ, જ્ઞાની પુરુષ એ એમ પટેલ ની ગુરુ પૂર્ણિમા. દાદા ભગવાન ની તો હોય જ નહીં ને, એ તો અરૂપી હોય. અવિનાશી એ વખતે પૂર્ણ સ્વરૂપે હાજર હોય છે, એટલે 14 લોક ના નાથ તરીકે એમ કે એ વખતે કેવી રીતે દર્શન કરવાના એમના? એ તો અત્યારે તો હાજર હોય તો થાય. અચ્છા, હવે 14 લોક ના નાથ કેવી રીતે હોય શકે? હવે તો શ્રદ્ધા હોય, શ્રદ્ધા સ્વરૂપે જ હવે. ફાધર ગયા પછી ફોટામાં જ એક્સેપ્ટ કરવાનું કે આ મારા ફાધર હતા, બસ. હવે જીવતા ના હોય, હવે સલાહ સૂચન કઈ ના કરે, માર્ગદર્શન કઈ ના આપે. હોય હાજર તો જ આપે, ભલે ગમે કે ના ગમે, પણ તો આપે. પણ ગયા પછી કશું ના આપે. આપણે માંગીએ કે અમને સલાહ આપો, મુશ્કેલીમાં છું, તોય ના આપે. તમને સૂજ પડે એની એમ. એટલે તમે એટલું કરી શકો કે ભાઈ આવા આવા કોઈ આ જે જ્ઞાની પુરુષ દાદા ભગવાન હતા એવા કોઈ અનુભવી જ્ઞાની પુરુષ મને આગળ પ્રાપ્ત થાય લિંક એવો ભાવ હોય તો આગળ લિંક મળે. પણ આ બધું આપણા ભાવ ઉપર આધાર છે. ખાલી જોવાથી નહીં કે દાદા ભગવાન ની ફોટા ને જોયો એટલે આપણને જ્ઞાની મળે, એવું જરૂર નથી. આપણે જોયા પણ આપણો ભાવ શું હતો? કારણ કે આપણે આપણો સિદ્ધાંત શું છે કે આંખેથી જોઈએ પુરુષાર્થ કે પરિણામ? પરિણામ. તો પરિણામ નું પરિણામ આવે ના, પણ અંદર ભાવ શું ઉત્પન્ન થયો એ શેમાં જાય? પુરુષાર્થમાં. તેનું પરિણામ આવે કે નહીં? એટલે દ્રશ્ય નું કિંમત છે કે ભાવ ની? ભાવ ની કિંમત છે. તો વાત તો પછી આવી ગઈ ને, સિદ્ધાંત પછી એનો જ આવે ને. સિદ્ધાંત એ જ આવે ને કે મન વચન ક્યાંથી થાય છે? બધું પરિણામ. અને ભાવ થાય છે પુરુષાર્થમાં. એટલે કોઈ જગ્યાએ સિદ્ધાંત આપણે કોઈ જગ્યાએ ક્રોસ થાય છે? આટલા બધા સત્સંગમાં સિદ્ધાંત બધે ઠેકાણે જળવાઈ રહે, કારણ કે ત્યાં ડ્યુઆલિટી નથી. શું નથી? દ્વંદ નથી. હા, કોણ પૂછો છો? બોલો બોલો. સ્વામીજી, આ છેલ્લા અવતારની વાત ચાલતી હતી એમાં એક બે નાના પ્રશ્નો કે જે તીર્થંકરને જેમ શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન હોય છે જન્મથી, એમ કેવળીને પણ હોય છે જન્મથી? હોય બી ખરું, ના કમ્પલસરી નથી. અચ્છા, હોય બી ખરું. હોય બી ખરું. કેવળ જ્ઞાન સિવાયના ચાર જ્ઞાન હોવા કમ્પલસરી નથી. સીધું કેવળ જ્ઞાન થાય, ચારમાંથી એક ના હોય ને. કેવળીને ક્યારે હોય ને ક્યારે ના હોય એની કોઈ કન્ડિશન કઈ? એ ઉદય કર્મ ઉપર આધાર છે. અચ્છા, પુરુષાર્થ રૂપે નથી હોતા ને છેલ્લા અવતારમાં. હા, પરિણામ રૂપે હોય. અવધિક જ્ઞાન આગલા અવતારમાં હોય. અવધિક જ્ઞાન શ્રુત અને મતિ ફરજિયાત નહીં? હે, શ્રુત અને મતિ તો હોવા જ જોઈએ ને. શ્રુત શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન હોવા જોઈએ એવું નહીં. શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન તો આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી હોય ને. હા, પણ શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન જે આપણે પૂર્ણ કક્ષાએ કહીએ છીએ એવું જરૂરી નથી. એમને કેવળમાંય જરૂરી નથી, કારણ કે મતિ જ્ઞાનની પૂર્ણતા એને જ કૈવલ્ય કહે છે. ના,
સમજાવું તમને. શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન જે છે એ બેઝ રૂપે છે. શું છે? બેઝ રૂપે. બેઝ રૂપે છે એટલે દ્રષ્ટિ બદલાય એટલે પેલું મતિ જ્ઞાન થાય. અરે દ્રષ્ટિ બદલાય ત્યારે શ્રુત જ્ઞાન થાય, પછી એ બદલાયા પછી આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે મતિ જ્ઞાન થાય. સમજાય છે? એ આપણા ઉપર ડિપેન્ડ છે. હવે આ અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એ બે કમ્પલસરી નથી. એ બે નથી કમ્પલસરી, એ બંને ઉપયોગ ઉપર જાય છે. શું છે? આપણે ઉપયોગ કરીએ એના ઉપર જાય છે. બરાબર. મારે ના કરવો તો ના કરવો. બરાબર. મારે બીજાનું મન જોવું એ જરૂરી ના લાગે તો ના જોવું, ભલે મારી ક્ષમતા હોય તો. એટલે મનોપર્ય જ્ઞાન ની જરૂર નથી. અવધિ જ્ઞાન દેખાવું જોઈએ રેડિયસ નું એ જરૂરી નથી. એટલે આ બંને વસ્તુ જે છે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન એ તો હોય પહેલેથી જ હોય. એટલે સ્ટેજ ધારા અલગ અલગ હોય પણ એ તો હોય જ. એટલે મતિ જ્ઞાન ને અવધિ, મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન ફૂલ સ્ટેજમાં એવું ના કહી શકાય. આ બધું જે છે એ સ્ટેપમાં વર્તમાન થયા જ કરતું હોય અને આ મતિ જ્ઞાન કમ્પ્લીટ થઈ ગયું અને શ્રુત જ્ઞાન કમ્પ્લીટ થઈ ગયું એવું ના કહેવાય. શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન કમ્પ્લીટ ના થયું છો તો એ કેવળ દર્શન થઈ શકે? આરામથી. એનું કોઈ મેજરમેન્ટ છે જ નહીં. ખ્યાલ આવ્યો ને? આજે છેલ્લું છેલ્લું મેજરમેન્ટ તો આ કેવળ દર્શન અને કેવળ જ્ઞાન. સમજાય છે? આ શ્રુત જ્ઞાન શાસ્ત્રોક્ત હોવું જોઈએ, મતિ જ્ઞાન હોવું જોઈએ એવી કન્ડિશન નથી. એટલે સંપૂર્ણ અભણ માણસ હોય નોલેજની દ્રષ્ટિએ, શાસ્ત્ર જ્ઞાનની દ્રષ્ટિએ, તો એને અવધિ જ્ઞાન રહે, એને કેવળ દર્શન બી થાય અને કેવળ જ્ઞાન બી થાય. જે સિદ્ધાંતો છે બધા, પણ કેવળ દર્શન જે છે એને આપણે જે આટલું આ સિદ્ધાંતથી સમજીએ છીએ એ સિદ્ધાંત એને સંક્ષિપ્ત થઈ જાય. શું થઈ જાય? ડિટેલમાં ના આવે, એને વિગતવારમાં ના આવે, પણ સંક્ષિપ્ત રીતે નથી કહેતા કે આટલી મોટી વસ્તુ છે એકદમ નાની થઈ જાય. નાની થઈ જાય એટલે શું? કે એને બે જ વસ્તુ દેખાય, કે આ પરમાત્મા છે અને આ પરમાત્મા છે અને આ અવસ્થા છે, અથવા પરમાત્મા છે અને પરમાણુ છે. અવસ્થાઓ બધી પરમાણુ વાળી છે. પરમાત્મા એ પણ તત્વ અને પરમાણુ એ પણ તત્વ છે. ભાઈ તત્વ નો આકાર રૂપ રંગ ગંધ સ્પર્શ જુદું, ભલે જુદું હોય પણ છે પરમાણુ. અને આ બાજુ શું છે? પરમાત્મા, કે રૂપ રસ ગંધ ને સ્પર્શ અને આકાર થી પર છે. આ બે જ વસ્તુ જગતમાં છે એવું એને આખું સંક્ષિપ્ત થઈ જાય જ્ઞાન. એટલે જે વિગતવાર જ્ઞાન છે એની જરૂર પણ નથી એ કેવડીને, કારણ કે કેવડીને પ્રવચન કરવાનું નથી. સમજાય છે ને? એટલે એની જરૂર પણ નથી પહેલા બિફોર. પણ ફૂલ ડિટેલ્સ સામાન્ય માણસ સંદર્ભમાં વાત કરી, એટલે કે સામાન્ય માણસ હોય એને સિદ્ધાંત સંક્ષિપ્ત રીતે હોય કે આ પરમાણુઓ છે અને આ તત્વ સ્વરૂપ પરમાત્માનું છે અને પેલું પ્રકૃતિ હજી પરમાણુ સ્વરૂપ છે, તે રીતે સામાન્ય માણસને હોઈ શકે, પછી એને બીજાની જરૂર નહીં અને કેવું જ્ઞાન થઈ શકે. એ કરીને પછી છેલ્લે તમે કેવું જ્ઞાન શબ્દ વાપરી નાખો. હા, છેલ્લે કેવું જ્ઞાન થાય જ ને પછી. એટલે મીન્સ એ ફક્ત પોતાના તત્વ સ્વરૂપ પરમાણુ સ્વરૂપનું ભાન અને આ એને એને આ જગત સંબંધી લોક કલ્યાણ કરવું છે અથવા તો લોક કલ્યાણ માટે જે મારે દર્શનની જરૂર છે એ મારે જરૂર છે એ બધું એને નથી. એને તો એક જ વસ્તુ છે કે હું આત્મા છું અને આત્મા સિવાય જે કંઈ પણ છે બધું પરમાણુ છે અને પરમાણુની અવસ્થા છે અને એ મારે અવસ્થાને અવસ્થા તરીકે જુદા રહીને જોવી જાણવી છે વિતરાગ ભાવે. બસ વિતરાગ ભાવે અવસ્થાને પરમાણુની ઉકલતી અવસ્થા એટલું ઓગળ્યા કરે, ઓગળ્યા કરે, અસર મુક્ત રહે એટલે પોતાને કેવો જ્ઞાન થયું ખુલ્લું થાય. બસ એને સંક્ષિપ્ત થઈ ગયું જ્ઞાન. પણ એ બધા જીવો કેવા હોય? આગળ બહુ માર ખાધેલો હોય. કેવા હોય? બહુ માર ખાધેલો હોય. ત્યાર પછી એને બહાર નીકળવાનું મન ના થાય. એક ક્ષત્રિય પણ હું નથી. મૂળ શું નથી? મૂળ તીર્થંકર ક્ષત્રિય પણ હું, કેવડી ક્ષત્રિય પણ હું નથી. સમજાય છે? માર ખાતો એટલે સંકોચાઈ ગયો હોય. શું છે? એવું જયારે તીર્થંકર તો ક્ષત્રિય પણ કહેવાય કે હું તો દેશ, પણ લાખો લોકો પણ આ જ્ઞાન ને પામે એવું જ્ઞાન, એવું ચારિત્ર, એવું દર્શન અમને પ્રગટ થાવ સ્વામીજી. એટલે એના પછી ઉદયમાં આવે. બીજ નાખો તો પછી ફળ તો આવે જ ને. ક્ષત્રિય પણ એના માટે તેના અવતાર બી વધે.
તીર્થંકરોના અવતારે બધે બહુ સંઘર્ષ આવે એમને, આખું દર્શન સમજવાનું એટલે પેલાને દર્શનની જરૂર જ નથી. તમે કીધું એમ પૂર્ણ મતિ જ્ઞાન ના હોય છતાંય કેવળ દર્શન પૂર્ણ હોઈ શકે, તો આપણે પૂર્ણ મતિ જ્ઞાન કોને કહેવાય પછી? એમ મતિ જ્ઞાન અપૂર્ણ પૂર્ણ એને કોને કહેવાય? મતિ જ્ઞાનમાં પૂર્ણતા કે અપૂર્ણતા એવી લિમિટ છે જ નહીં. અચ્છા, મતિ જ્ઞાન દરેક વ્યક્તિને વર્ધમાન થયા જ કરે, શ્રુત જ્ઞાનને મતિ જ્ઞાનને મળ્યા જ કરે, એને વર્ધમાન થયા જ કરે. એને છેલ્લા અવતારમાં વધે, છેલ્લા અવતારમાં જરૂર ના હોય, છેલ્લા અવતારની તો વાત જ નહીં કરવાની. તો કેવળ જ્ઞાની એને મતિ શ્રુતની જરૂર જ નહીં પછી? તો કેવળ જ્ઞાની અપૂર્ણ શ્રુતને મતિ જ્ઞાન સાથે હોઈ શકે એમ? એને એ સાધનની જ જરૂર નથી, ના જરૂર નહીં, એને એની રિક્વાયરમેન્ટ જ નથી, એને રિક્વાયરમેન્ટ જ નથી. મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન જે જરૂર છે એને આગલા અવતારમાં બધું થઈ ગયું હોય. ના પણ છેલ્લા સમજવા પૂરતું તો જોઈએ કે ના જોઈએ કે શ્રુદ્ધ જ્ઞાન ને મતિ જ્ઞાન બધું, તો પછી આપણે એમ કોઈ બી સંજોગને આપણે તો છેલ્લા અવતારમાં તો કેવડી હોય ને દર્શન સ્પષ્ટ વિઝન હોય ને, છેલ્લા અવતારની વાત નથી પહેલા, આગલા અવતારમાં તો મતિ જ્ઞાન શુદ્ધ હોય ને બધું, આગલા અવતારમાં તો હોય ને એ તીર્થંકર ને હોય આગલા અવતારમાં તો. ના પણ કેવડીને તો હોવા જોઈએ ને, કેવડી કેવડી જે થવાના છે. હા પણ આગલા અવતારમાં તો હોય, તીર્થંકર ને હોય તો પછી એને હોય જ ને. પૂર્ણતાની દ્રષ્ટિએ ના હોય એમ કહું છું, પૂર્ણ કે અપૂર્ણ એવી રીતે ના હોય. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન બેઝિક હોય, શું હોય? બેઝિક હોય, ફંડામેન્ટલ હોય, વિગતવાર પછી ના હોય એને. પણ બેઝિક કેવું હોય કે બેઝિક એને પાકું થઈ ગયેલું હોય, હવે એની વિગતવાર જરૂર નથી. આ વિગતવાર કોને જરૂર પડે કે જ્યારે આ જગતની અંદર મારે હજારો લોકોને કલ્યાણ કરવાની ભાવના હોય તો મારે એક્ઝેક્ટલી સમજવું પડે, અને તે મારી દર્શનની ક્લેરિટીથી સમજવું પડે, ત્યાર પછી અનેક લોકો પછી એ જ વસ્તુને સરળ ભાષામાં સમજીને એપ્લાય કરી શકે, જેના આધારે લાખો લોકોનું માર્ગદર્શક બની શકું. અને આ પ્રક્રિયા પણ એક અવતારની ના હોય, છેલ્લા 10-15 અવતારની હોય. ગુરુ શિષ્યના જે સંબંધો હોય એમાં તૈયાર કરતા 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 બાકા થતા હોય, અને છેલ્લા અવતારમાં બાકા થઈ ગયા હોય આ બધું તીર્થંકર, એના દર્શન અને કેવળ જ્ઞાન થઈ જાય. એ કે ચમત્કાર નથી કંઈ, એમને દેખવાથી કેવું જ્ઞાન થતું નથી, એટલું જ બાકી રહ્યું હતું એટલે કેવળ જ્ઞાન થયું. તૈયાર થઈ જ ગયા હતા અને તે પાછા નિમિત્તે પણ એ જ હતા તૈયાર કરવામાં, સમજાય છે? તૈયાર કરવામાં નિમિત્તે જ હતા આગલા ભાવમાં, એટલે કેટલા અવતારનું તૈયાર થયેલા હોય. દાદા ભગવાને બધાને જ્ઞાન આપીને જેને જેની ગેરંટી લીધી તો તૈયાર થવાના કે નહીં થવાના આ અવતારમાં, પછી બીજા અવતારમાં રૂપ બધા બદલાયા કરે, સમજાય છે ને? એટલે કે આ એક અવતારની વાત નથી, બીજા અવતારોમાં તો બધા ઢગલે પણ તૈયાર થવાના. છેલ્લા અવતારમાં સ્વામીજી અવધિ જ્ઞાન હોય અને કેવળ જ્ઞાન હોય, બે વસ્તુઓમાં ડિફરન્સ શું હોય છે આમ અવધિ જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં? જરૂર જ નહીં, અવધિ જ્ઞાનની જરૂર જ નહીં. નહીં, મારે બે જ્ઞાનની દ્રષ્ટિ વાત કરીએ તો અવધિ જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં ફરક શું હોય છે? અવધિ જ્ઞાન એટલે લિમિટેડ જ્ઞાન, કેવળ જ્ઞાન એટલે ફૂલ. નહીં, એટલે ફૂલમાં શું શું આવે અને અવધિમાં લિમિટમાં શું થઈ જાય, એમાં ઓછું શું થઈ જાય એમાં? અવધિ જ્ઞાન એટલે લિમિટની બહાર કશું ના દેખાય, અમુક કિલોમીટર સુધી બધું જ જોઈ શકે, બધું જ જાણી શકે, પણ એ ભાવના લેવલ સુધી જાણી શકે કે ભાવના જાણી શકે? ના, એમાં ભાવ ના આવે, ભાવ એકલું કેવળ જ્ઞાનમાં જાણી શકાય? ના 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 ના, ભાવની વાત નથી કરતા, કેવળ જ્ઞાનનું આ સ્થૂળ વસ્તુ દેખાય છે બધી જાણી શકે. અવધિ જ્ઞાનમાં સ્થૂળ વસ્તુ, જ્ઞાનમાં સ્થૂળ વસ્તુ દેખાય આ જગતમાં. ધારો કે 5000 કિલોમીટર રેડિયસ હોય તો 5000 કિલોમીટર સુધીનું બધું જ મને દેખાય, જોઈ શકું, જાણી શકું. હા, તો એ કોઈ વ્યક્તિના સંદર્ભમાં વાત કરીએ કે આ વ્યક્તિ આવા ભાવ કરે છે અને આવા પરિણામ આવશે, એ અવધિ જ્ઞાની કહી શકે કે કેવળ જ્ઞાની જ કહી શકે? અવધિ જ્ઞાની કહી શકે, તો પણ અવધિ જ્ઞાની કહી શકે ને કેવળ જ્ઞાની કહી શકે એમાં મર્યાદા રહે બેની. હા, એ પૂછું છું, મર્યાદા એમ ફેર શું એમ? મર્યાદા એ રહે એમને કે અવધિ જ્ઞાન વાળાને સ્ટેટ ફોરવર્ડ દેખાય, અવધિ કેવળ જ્ઞાનીને આગલો ભાવ દેખાય, આ ભાવ દેખાય, ને ભવિષ્યમાં શું થશે તે દેખાય, ત્રણ સ્ટેટ દેખાય, પણ વર્તમાનમાં દેખાય. હા હા, તૈને સ્ટેટ કેવી દેખાય? વર્તમાનમાં. આ ભાઈ ગયા અવતારમાં શું હતા તે, અત્યારે શું છે તે, અને પછી શું થશે તે, આખું પેકેજ સ્વરૂપે દેખાય વર્તમાનમાં એમને. એમને ત્રણ ભાગ ના દેખાય, એક જ ભાગમાં ત્રણ અવસ્થાઓ દેખાય. હા, અને અવધિ જ્ઞાનીને અત્યારનો જ દેખાય, ખાલી કરંટ દેખાય, કરંટ જ દેખાય, અને તે પાછું જેટલી લિમિટ હોય ત્યાં સુધીનું. એની બહાર ના 5000 ની રેડિયસ હોય તો 5000 એક માઇલ નું ના દેખાય એમને. હા, અત્યારનું ના દેખાય. હા,
પણ એને જે વ્યક્તિને દેખાય કે આવા વ્યક્તિ આવા ભાવ કરે છે એ વર્તમાન ભાવમાં દેખાય છે, પણ એની પાસે જ્ઞાન છે એના આધારે એને પ્રોજેક્શન તો કરી શકે ને કે આવું આગલું કે પાછલું એવું ના ખબર પડે, પ્રોજેક્શન ના કરી શકે એને અત્યારે ક્યારે આવે ખરો કે કેવો ભાવ છે. અચ્છા, ભાવ ભાવ એટલે ભાવ વિચારો બધું જોઈ શકે. ઓકે, અચ્છા, પણ એને આઈડેન્ટિફાય ના કરી શકે, જોઈ શકે ખરા. ઓકે, કાલે એક વાત થતી હતી સ્વામીજી કે પેલા ભાઈ વાત કરતા હતા કે જે જેમ જેમ આપણે આવરણો દૂર થતા જાય, આપણી રોંગ બિલીફો દૂર થતી જાય તેમ તો આ સમજાવું તમને. કુઅવધિ અવધિ જ્ઞાન છે ને એ ખાલી પરિણામને જુએ, પુરુષાર્થને ના જુએ. અચ્છા, પરિણામ ડિસ્ચાર્જ ભાગને જુએ, ડિસ્ચાર્જ ભાગના ભાવો અને વિચારોને એ બધા જોઈ શકે, પુરુષાર્થવાળા ભાગને ના જોઈ શકે. પરિણામવાળા ભાગમાં મન હોય, બુદ્ધિ હોય, ચેત હોય, અહંકાર હોય, વાણી હોય ને એક્શન, આ છ છ વસ્તુ જોઈ શકે કોઈ પણ વ્યક્તિની એની રેડિયસની અંદર. પુરુષાર્થવાળા ભાગનું ના જોઈ શકે, પુરુષાર્થ ભાગ ખાલી કેવળ જ્ઞાની જોઈ શકે. કેવળ જ્ઞાની જોઈ શકે, જ્ઞાની સમજી શકે ખરા કે આવા ભાવ કરવાથી આવું ફળ આવે, આવા ભાવ કરવાથી આવું ફળ આવે, એવું સમજી શકે ખરા. કોઈ વ્યક્તિ એમ કે મને અત્યારે આવો ભાવ થાય છે તો એનું રિઝલ્ટ આવું આવશે એવું કહી શકે, એટલે સમજણની ભાષામાં કહી શકે, એ જોઈ ના શકે કે તમે આવા ભાવ કરો છો એનું આ જ ફળ આવશે એવું એક્ઝેક્ટ કહી શકે, જે કેવળ જ્ઞાની કે એવું ના કહી શકે. એવું એટલે દેવ જે લોકો જેમને અવધિ જ્ઞાન છે એ લોકોની લિમિટેશન આ જ છે. એટલે અવધિ જ્ઞાન ની સાથે તમે કુ અવધિ જ્ઞાન જોડી દો તમને ખ્યાલ આવે. કુ અવધિ જ્ઞાન એટલે વિનાશકારી જ્ઞાન. અવધિ જ્ઞાન આત્મલક્ષી હોય પણ એ જ્ઞાન સંસારલક્ષી થાય તો એને કુ અવધિ જ્ઞાન કહેવાય. બરાબર, એ કુ અવધિ જ્ઞાન પણ અમુક રેડિયસનું જુએ, પણ અત્યારે કરંટનું જુએ. કેવું જુએ? કરંટનું જુએ, સમજાય છે? હા, એ અવધિ જ્ઞાન હોય. આ નેપોલિયનને ચર્ચિલને હતું કુ અવધિ જ્ઞાન હતું, તેને અમુક રેડિયસનું દેખાય, 100-200 કિલોમીટરના એરિયાનું દેખાય એને, એને ખબર બી પડે કે આ ક્યાં ક્યાં છાવણી છે, શું છે શું નહીં, પછી એ લખી ઊંઘી જાય. સૈનિકો એ પ્રમાણે પછી હુમલો કરે ને જીતી જાય, તો આ ઊંઘતો જોય સેનાપતિ, એને તો દેખાય છે ને. બરાબર, એવું. પણ એ કુ અવધિ છે, સંસાર હેતુ માટે, આત્મા હેતુ માટે નહીં. મનુષ્ય દેહમાં જે અવધિ જ્ઞાન હોય અને દેવગતિના જે દેવો છે એમને જે અવધિ જ્ઞાન હોય એમાં બેમાં ફેર હોય કરો ને? ફેર શું ફેર હોય? દેવોને ને મનુષ્યને ફેર. દેવોને પરિણામ જોવા માટે જ છે, પુરુષાર્થ ના કરી શકે. આ તો પરિણામ જોઈ શકે પણ સાથે પુરુષાર્થ કરી શકે. એટલે દેવો પણ પુરુષાર્થ ભાગને ના જોઈ શકે, પુરુષાર્થ કરી શકવાનું જોવાની માટે કરી શકે. એ તો પોતાના માટે જોઈ તો ના શકે, બીજાનું કરી જ ના શકે, બીજાનું પણ ના જોઈ શકે પુરુષાર્થ ભાગ. ના, પુરુષાર્થ. ઓકે સ્વામીજી, બીજું ના જોઈ શકે. કાલે ભાઈ જોડે વાત થતી ત્યારે તમે એવું કીધું હતું કે જેમ જેમ આવરણો રોંગ બિલીફો આપણી ઓછી થતી જાય તેમ તેમ આત્માનો પ્રકાશ ફેલાતો જાય. પહેલાં શરીર પૂરતું હોય, પછી વધારે ઓછી થાય રોંગ બિલીફો, એનાથી બિયોન્ડનો પણ જઈ શકે. તો એમાં પ્રશ્ન તમે જાતે એક્સપ્લેન કરતા હતા કે જે મૂળ આત્મા છે એ પોતે સંકોચ વિકાસ નથી થતો, એનો પ્રકાશ સંકોચ વિકાસ થાય છે. તો મારો પ્રશ્ન એ છે કે બંધન અવસ્થાથી સિદ્ધ અવસ્થા સુધી મૂળ આત્માની જે સાઇઝ છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર સંકોચ વિકાસની રીતે આવે છે? કોઈ પણ સ્ટેજ, જેમ કે શૈલેષીકરણમાં એમ કહેવાય છે કે એના પ્રદેશો આખા બ્રહ્માંડમાં ફેલાય છે, તો ત્યારે એને દ્રવ્ય ફેલાય છે કે એની જગ્યા જ રહીને એનો પ્રકાશ જ ફેલાય છે? એ દ્રવ્ય પર્યાય કહેવાય એને, એટલે પ્રકાશ જ ફેલાય છે ને. એટલે ખરી રીતે જોવા જઈએ તો મૂળ આત્મા સંકોચ વિકાસનો ગુણ નથી, એના પ્રકાશમાં. મૂળ આત્માની હાજરીમાં જે પર્યાય જે છે એ પર્યાય આવી રીતે સંકોચાય વિકાસ પામે એવું બને. કીડીમાં હોય તો 80 રેડિયસ હોય, હાથીમાં હોય તો 80 રેડિયસ હોય, એ પ્રકાશની રેડિયસ. પણ મૂળ આત્માની પોતાની દ્રવ્ય સાઈઝ તો બદલાતી નથી. ના ના, અને એ ડ્યુટીના ભાગમાં એનું સ્થાન છે. હવે એ જે ડ્યુટીના ભાગમાં સ્થાન છે ત્યાં એવું કહેવાય છે કે 8 પ્રદેશો ખુલ્લા હોય છે, તો એ આમ જે મૂળ આત્મા છે એને પરમાણુ કોઈ રીતે કમ્પ્લીટલી આવરણ તો કરી શકે જ નહીં, પછી 8 જ પ્રદેશ ખુલ્લા કેમ કયા? જો કમ્પ્લીટ આવરણ રૂપ કરી શકે આત્માને તો એનો મતલબ એ કે જે મૂળ જે પરમાણુઓ છે એ રાઉન્ડ શેપમાં ના હોવો જોઈએ, એ અષ્ટકોણ હોવા જોઈએ, જેથી કરીને બધી રીતે એને કોઈ બાજુથી એનો પ્રકાશ બહાર નીકળી જ ના શકે એમ, એ રીતે એમ સ્થૂળ દ્રષ્ટિ જોવા જોઈએ. ના,
તો કેવી રીતના સ્થિતિ હોય છે? સ્થૂળ આવરણ નથી. હા, આત્મા ઉપર કોઈ સ્થૂળ આવરણ નથી. હા, એ રોંગ બિલીફ નું આવરણ છે. હા, કેવું છે? રોંગ બિલીફ નું આવરણ. રોંગ બિલીફ એ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન થી છે. સમજાય છે? ફિઝિકલ આવરણ નથી. ઓકે, કેવું નથી? ફિઝિકલ નથી. ના, એટલે પરમાણુ નો શેપ ભલે રાઉન્ડ હોય કે અષ્ટકોણ હોય, ગમે તેવું હોય, એનાથી ફેર નહીં પડતો. એટલે એ જે આવરણ છે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન નું છે, એ આપણે ક્રિએટ કરેલું છે. ઓકે, એટલે આપણે ઇરેઝ પણ આપણે જ કરવું પડે. હા, કારણ કે આપણા અસ્તિત્વથી, આપણા સ્વીકારથી એનું અસ્તિત્વ છે. આપણે આપણા ના સ્વીકારથી એનું વિસર્જન છે. મૂળ આત્માની જગ્યાએ છે. મૂળ આત્માની અંદર આવરણ નથી. બરાબર, પણ મૂળ આત્મા અને પ્રતિષ્ઠિત આત્માની વચ્ચે આવરણ આવરણ છે માત્ર. ઓકે, હવે જે અંદર નથી, આઠ પ્રદેશોનો જે સાયન્સ છે એ થોડો ખુલ્લો કરો. આઠ પ્રદેશ જો છે અને રોચક પ્રદેશ કહે છે. શું કહે છે? રોચક પ્રદેશ. નાભી પાસે જો રોચક પ્રદેશ છે, ત્યાંથી આ આઠ રોચક પ્રદેશ છે એનાથી ખુલ્લું થાય છે. એ આ જે આહાર, ભય, મૈથુન, નિંદ્રા અને આ બુદ્ધિ, આટલું આ ખુલ્લું રહે. એને ખુલ્લું રહે છે એટલે શું? ખુલ્લું રહે એમ આ એનો વિકાસ થયો ને એનો. પણ એ પ્રદેશો તો એમ કહેવાય છે કે નિગોદ થી ખુલ્લા જ આવે છે એમ મનુષ્ય બહુ સુધી. નિગોદમાં ના હોય ને, એટલે એના એકેન્દ્રિયમાં આવ્યો ત્યારથી ખુલ્લા જ છે. હા, વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી શરૂઆત થાય એને. હા, વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારથી બધા રોચક પ્રદેશ ના ખુલે, એના ધીમે ધીમે ખુલે. જેમ એનું ઇન્દ્રિય જ્ઞાન વધતું જાય ને, પ્રદેશો ખુલતા જાય. તો કારણ કે ઇન્દ્રિય જે જ્ઞાન વધતું જાય છે એ નિરહંકારી જ્ઞાન છે. પણ કેવું છે? નિરહંકારી. મનુષ્યમાં આ પછી અહંકારી જ્ઞાન થાય છે. ત્યાં સુધી સહજ છે, પછી અસહજ થાય છે. અસહજ થાય પછી બુદ્ધિ છે તમારી, એ બુદ્ધિ જેટલી સમ્યક થાય એટલું તમારું પછી આ આવરણ ખુલતું જાય. અને મિથ્યા હોય તો આવરણ વધતું જાય. બરાબર. પણ પેલા જે પાંચ, પેલા પાંચ જે છે, આહાર, ભય, મૈથુન, નિંદ્રા, આ ચાર વસ્તુ છે, એ ચારના આવરણ તો હટી જાય રોજક પ્રદેશના. કારણ કે એ સહજ થઈ ગયું. શું થઈ ગયું છે? સહજ થઈ ગયું. બુદ્ધિ આવી એટલે અસહજ થયું. બરાબર, સમજાય છે? એટલે અસહજ થયો એટલે આવરણ ખુલે બી ખરા અને વધે બી ખરા. પણ પેલા જે ચાર આવરણ છે, આહાર, ભય, મૈથુન, નિંદ્રા, આ જ્ઞાન બધા જીવોને હોય, એકેન્દ્રિય મળીને બધા. બરાબર. બુદ્ધિનો જે મનુષ્યભાવમાં આવ્યા પછી ડેવલપમેન્ટ થાય છે એ કુદરતી છે કે એમાં એનો? કુદરતી નથી. એ કેમ કુદરતી નથી? કારણ કે પ્રાપ્ત તો કુદરતી રીતે જ થાય છે ને. આવ્યો મનુષ્યમાં એટલે બુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે ને. મનુષ્યમાં આવે એટલે બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. મનુષ્યમાં આવે એટલે એને બુદ્ધિ પ્રાપ્ત થવાના સંજોગો આવે છે. પછી જેવા સંજોગ મળે એવી બુદ્ધિ એની વાળા વિટાયા કરે. અચ્છા, મનુષ્યમાં આવે એટલે બુદ્ધિ આવે ખરી. બુદ્ધિ પ્રાપ્ત કરવાની ક્ષમતા આવે. શું આવે? ક્ષમતા આવે. બુદ્ધિ પ્રાપ્ત કરવાની ક્ષમતા એટલે કે રિલેટિવ સત્યમાં હું પણ હું ને મારા પણ હું. શું કીધું? રિલેટિવ સત્યમાં હું પણ હું મારા પણ હું. એ બુદ્ધિ. બરાબર. પાછોનો વિકાસ થાય. શું થાય? વિકાસ થાય. બસ, એ જેટલો વિકાસ થાય એટલે આવરણ તમારા ગાઢ થતા જાય. આવરણ તો છે એ પછી કેવા થાય? ગાઢ થતા જાય. એટલે પછી તોડવા માટે પાછું એટલો જ તમારે પાવર વાપરવો પડે જ્ઞાનનો. બરાબર. અને પછી એવા કેટલા અવતારો નીકળે એટલે તમારા આવરણ કેવા થઈ ગયા હોય? ગાઢ થઈ ગયા હોય. આજે તમને એક દાખલો આપું ને તમને જરા વધારે ફિટ થશે. તમે એક વ્યક્તિ તમારી ઓફિસમાં કામ કરે છે, એને ચોરી કરી. બરાબર. તમે જોઈ, તમે કશું બોલતા નથી. બીજી વખત ચોરી કરી, તમે જોઈ, કશું બોલતા નથી. એવું 100 વખત ચોરી કરી એને, અને 100 વખત તમે જોયું છે. હવે એક વ્યક્તિ બીજી એવી છે ઓફિસમાં કે એને આજે પેલા એને ચોરી કરતા જોયો, અને તમે 100 વખત ચોરી કરતા એને જોયો છે. બંનેની દ્રષ્ટિ સરખી હોય? ના, અલગ હોય. તમારી ગાઢ થયેલી હોય. એટલે તો કે આજે એને ચોરી કરી, ચોરી કરવાનો આશય ના હોય, એની ભૂલ હોય, ગમે તે, ટૂંકમાં એટલું ગાઢ થયેલું ના હોય એને પેલા માટેની બિલીફ. પેલા એ ચોરી કરી જવાય, પણ મારી બિલીફ ગાઢ થયેલી ના હોય. પેલા ગાઢ થયેલી હોય, 100 વખત જોઈ હોય. એટલે એવું આ તો દાખલો આપું છું. એવું અહીંયા અજ્ઞાન કેવું છે આપણું? અજ્ઞાન નથી, અજ્ઞાન ગાઢ થયેલું છે. એમ અજ્ઞાનની સાથે જોડાયેલી જે બિલીફો છે એ કેવી થયેલી છે?
ગાઢ થયેલી છે એટલે આસાનીથી તૂટતી નથી. અજ્ઞાન તો ગાઢ થઈને આવે જ છે, એવું થયું તો અજ્ઞાન તો ગાઢ થયેલું જ હોય છે, ખાલી આપણે એને ઓછું ઓછું કરતું રહેવાનું દ્રષ્ટિએ કરીને. કારણ કે ઉપયોગ કરતો જાય મોડું થતું જાય, કારણ કે ગાઢ થતું નથી, ગાઢ થયેલું જ હોય છે. કારણ કે બુદ્ધિ જ્યારથી પ્રાપ્ત થઈ ત્યારથી એ હોય જ છે, પછી છૂટા પણ જેમ જેમ વધતું જાય પ્રતિષ્ઠાત્મક જ્ઞાનના ઉપયોગથી ધીમે ધીમે ગાઢ પણ છે, મોડું પડતું જાય, કૂણું પડતું જાય, આવરણ ઉતરતા જાય, કે બને બરાબર છે, બરાબર એ જ પ્રક્રિયા છે. હા, અને અવધિ જ્ઞાન કેટલી ટાઈપના હોય, એટલે જે અવધિ જ્ઞાન છે એ કેટલી ટાઈપના હોય? એક દેવ 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 લોકોને અને નર્ક લોકોને, નારકીને ને બધાને, એમને જે અવધિ જ્ઞાન હોય, અને કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ મનુષ્યને જે અવધિ જ્ઞાન હોય, આવીમાં શું ડિફરન્સ? કારણ કે નારકી લોકોને અને દેવ લોકોને જે અવધિ જ્ઞાન હોય છે એ લોકો પોતાનું ઇન્ડિવિજ્યુઅલ જોઈ શકે કે મને આ કારણથી મને આ ભોગવટો આવ્યો છે, બરાબર. અને જે મનુષ્યને અવધિ જ્ઞાન એ શું જોવે કે અહીંયાથી આટલા 500 કિલોમીટર અંદર આ વસ્તુ થઈ રહી છે, તો આ બે માં એ લોકો જોઈ શકે, મનુષ્ય પોતે જોઈ શકે, ના ના ત્યાં બેઠા બેઠા એનું જોઈ શકે, પણ મનુષ્ય એ લોકો ભલે જોઈ શકે, પણ મનુષ્ય તો આજે મારા પાસે અવધિ જ્ઞાન હોય તો હું એમ તો ના જોઈ શકું કે તમારી અંદર આજે આ ભાવ થાય છે, પુરુષાર્થ ના કરી શકે, તમે પુરુષાર્થ કરી શકે, આટલો ફેર છે. અવધિ જ્ઞાન એક જ સરખું છે, પણ પેલો અવધિ જ્ઞાન ને જોઈને પછી પુરુષાર્થ ને કન્વર્ટ કરી શકે, પેલો કરી શકે, ના કરી, કોઈને માર ખાતા જોવે, કોઈને જિંદગીમાં ફસાતા જોયું, આવું બધું જોયું અવધિ જ્ઞાનમાં, એટલે એને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય, કારણ કે એ પુરુષાર્થ કરી શકે છે, એટલે કરી શકે ને. એટલે ત્રણેય યોનિમાં મનુષ્ય દેવ ને નર્ક, ત્રણેય યોનિમાં અવધિ જ્ઞાન છે જ, પણ મનુષ્ય ત્રણેય ત્રણમાં અવધિ જ્ઞાન તો છે, પણ પેલા બે ને કમ્પલસરી છે, અને પેલામાં હોય પશુ યોનિમાં, પશુનીમાં હોય પણ અપવાદ હોય. અચ્છા, એટલે એ લોકો ના મોટે ભાગે એને અવધિ જ્ઞાન કરતા જાતીય સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય, દેવ લોકોને નારકી લોકોને આ જાતિ સ્મરણ જ્ઞાન જ કહેવાય ને, અવધિ જ્ઞાન ના કહેવાય ને? દેવ લોકોને જે જ્ઞાન છે એ કયા પાપ નું કયું ફળ ભોગવવું છું તે એના આધારે છે. મનુષ્યને જાતિ સ્મરણ જ્ઞાન હોય તો દેખાય, નહીં તો મનુષ્યને અવધિ જ્ઞાન હોય તો દેખાય ના દેખાય, એટલે બે ફરક થયો બંને. પાટલા આવતા નું કશું ના દેખાય, જાતિ સ્મરણ જ્ઞાન, જાતિ સ્મરણ જ્ઞાન. 8 પ્રદેશો જે કયા ને આપે, એમાંથી 5 તો કયા? ના, આ તો ખાલી તમને બતાવે કઈ રીતે આવરણ ખુલ્યા છે 5 ના, એક સમજાવવા માટે. 5 એવું નથી કે 8 નથી, 8 નામ એવા નથી, આ રૂચક પ્રદેશો ખુલ્યા એનું આ કારણ કે આપણને આ રીતે આહાર, ભય, મેથુન, નિંદ્રા આપણી ખુલ્લી થઈ, એમાં સમજણ પડી ગમતું શું અને ના ગમતું શું, હિતકારી અહિતકારી લેવલ પ્રમાણે, અને પછી બુદ્ધિ મળી મનુષ્યમાં. આ એટલે 8 રૂચક પ્રદેશો ખુલ્યા એ સાબિત થયું આપણા, એના આધારે આપણે હિતાહિતનું ભાન થયું આપણને. હવે જે આપણને આમ વિદ્યા મળે ભણીએ એમ કે પછી જે આપણો આ નોલેજ મળતું હોય દાદા ભગવાનનું, કે જ્ઞાનમાં રહેવાની ભાવના, કે કોઈ સારી ડિગ્રીઓ મળતી હોય, એ કયા પ્રદેશના આધારે મળતી હોય આપણને એમ કે? પ્રદેશના આધારે નહીં, હા એ તો આપણે ડેવલપમેન્ટના આધારે, ડેવલપમેન્ટના આધારે, બરાબર. આપણું જેમ ડેવલપમેન્ટ થાય એમ આપણી જ્ઞાનની ડિગ્રીઓ વધતી જાય, બરાબર. એટલે પરિણામ જ કહેવાય નામ તો, જ્ઞાનની ડિગ્રી વધે એટલે તમારી આ જગતને સમજવાની ક્ષમતા વધતી જાય, એની ડિગ્રી કહેવાય, બરાબર. માણસ ઝડપથી સાર કાઢી શકે, હાઈ ડેવલપ થયેલો માણસ હોય ને ઝડપથી સાર કાઢે, લો ડેવલપ પડો રખ્યો સાર ના કાઢી શકે, ઇન્સ્ટન્ટ ફળ જોઈએ, શું જોઈએ, બરાબર. લાંબે ગાળે શું થશે એવું વિચારે નહીં, જ્યારે જેનું વિઝન બ્રોડ છે એનું દરેક સાર કાઢીને ખ્યાલ આવે ને કે આ ભવને પરભવમાં મારું ક્યાં અહિત થવાનું છે, અથવા મારા આત્મા જ્ઞાનની આત્મા તરફની પ્રગતિમાં ક્યાં અવરોધ બનવાનો છે એને સમજાય, જેટલું ડેવલપમેન્ટ હાઈ હોય એટલું, હાઈ હોય એટલું, નીચે લો હોય એટલું ઓછું સમજાય, બરાબર, સમજાય, બરાબર.
જય સચ્ચિદાનંદ. એટલે જ્ઞાનના પ્રયોગની વાત કરવાની ગાડીમાં વાત થઈ હતી ને, તો જરા એના ઉપર પ્રકાશ પાડો કે જ્ઞાનનો પ્રયોગ, આપણે જ્ઞાનનો ઉપયોગ કેમ કરવો? એમ કે આપણે વિજ્ઞાન શબ્દ વાપરીએ છીએ, તો વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કરવો કેમ? વિજ્ઞાન એ ક્રિયા નથી, વિજ્ઞાન એ પ્રયોગ છે. શું છે? એટલે આપણે જીવનમાં જે જે પ્રસંગો બને આપણા જીવનમાં, લૌકિક રોજિંદા વ્યવહારમાં, એ વ્યવહારમાં વિજ્ઞાનથી જોવાનો વ્યવહારને. પહેલાં છૂટા પડવાનું, એટલે હું કોણ છું અને આ મન વચન કયા કોણ છે, છૂટા પડો, એ પહેલો પ્રયોગ. પછી આ મન વચન કયા કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, એ રીતે આપણે આ સંજોગને જોવો છે. કોઈ વ્યક્તિ વાણી, કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે, તરત આપણને ખ્યાલ આવવો જોઈએ કે વાણી જે બોલે છે એ કુદરતી રચનાનો ભાગ છે, અને ફાઇલ નંબર 1નો હિસાબ છે, અને એનો હિસાબ બોલવાનો છે, મારો હિસાબ સાંભળવાનો છે, અને બંને અકર્તા છે, કોઈક સ્વતંત્ર કરતા નથી, ખ્યાલ આવ્યો? અને અકર્તા હોવાથી નિર્દોષ છે. એટલે આ એક પ્રયોગ થયો, ખાલી વ્યવસ્થિત કહીને મૂકી દો તો પ્રયોગ ના કહેવાય. તમે જવાબ સાચો આપ્યો છે, પણ રીત વગરનો જવાબ છે. કેવો જવાબ કરો, પણ રીત વગરનો જવાબ છે, સમજાય છે? એટલે કહે છે ને કે બાપા મિલકત આપી દે તો 90% છોકરાઓ ફેલ થાય છે, પછી ના સમજાય, અને બાપા ભણાવે તો સફળ થાય 90%. કેમ કે ભણાયા પછી એને આગળ વધવાનું છે, અને બાપાએ સીધી મિલકત આપી દીધી પછી વાપરવાની છે બેઠા બેઠા. એટલે 90% ફેલ થાય, ફેલ થાય એટલે જીવન બરબાદ થઈ જાય, કારણ કે પોતે કમાયો નથી ને, એટલે એની વેલ્યુ સમજાય. ખાઈ પીને જલસા કરો આટલું જ, કમાવાના તો છે નહીં, પણ પોતે મહેનત કરીને કમાયો તો એની વેલ્યુ ખ્યાલ આવે, તો પછી એ પ્રમાણે ઉપયોગ કરે. વાત સમજાય છે? એમ રેડીમેડ આન્સર, જે જવાબ તૈયાર છે, જે એ તૈયાર જવાબનું ફળ પછી આવું આવે કે એમાં લપસવાના ચાન્સીસ વધારે રહે, પણ જે પ્રક્રિયાથી જે ગયા હોય એ લપસે નહીં પછી. એટલે તમે જે જ્ઞાન, જ્ઞાની પુરુષ શકે આપણે જે વિજ્ઞાન, વૈજ્ઞાનિક દ્રષ્ટિ પ્રાપ્ત કરી સિદ્ધાંત રૂપે, એ સિદ્ધાંતનો ઉપયોગ અવસ્થામાં કરવાનો દ્રષ્ટિથી. એમને આપણે નહીં કહેવાનું કે વ્યવસ્થિત છે, મારા ઉદય કર્મ છે, એવું નહીં, તો રેડીમેડ આન્સર છે. એમાં તમારો ઉપયોગ, તમારો સાયન્ટિફિક વિઝન કે પ્રયોગ ક્યાં સિદ્ધ થયો? આ તો તમે એક વસ્તુ જગ્યાએ જવાબ આપી દીધો, રીતની વાત છે. એટલે પુણ્યના આધારે શ્રુત જ્ઞાન ભેગું થયું, એમાંથી મતિ જ્ઞાનમાં જવાનું છે, એમ ટ્રાન્સફર કરવાનું છે. એટલે કે જે વિદ્યાર્થીઓ કોપી કરીને પાસ થાય એ જીવનમાં ફેલ થાય, અને જે લોકો ખરેખર મહેનત કરીને પાસ થયા હોય એ જીવનમાં સફળ થાય. કોપી ના ખ્યાલ આવે, કોપી ને તૈયાર જવાનું, સમજવાનું નહીં આપણે. પેલા ખાલી જગ્યા તું લખી જ નાખવાનું, મને ખબર નથી કે સાચી છે ખોટી છે, પણ સાચી હોય તો માર તો મળે કે ના મળે, પણ રીત ખબર નથી કઈ રીતે સાચી છે ખબર નથી. રેડીમેડ એટલે સફળતાના ચાન્સીસ ઘટી જાય એના, અને જે પોતે અનુભવ કરીને ગયો હોય, રીત ખબર હોય ને, એને વધારે આવે. આમાં દરેક વસ્તુમાં અનુભવ એ મુખ્ય વસ્તુ છે, જવાબ મુખ્ય વસ્તુ નથી. તમારી રીત સાચી હશે તો જવાબ સાચો આવવાનો જ છે, અને ખરેખર એ જ્ઞાનનો ઉપયોગ જે છે એ રીતમાં છે, જવાબમાં નથી. એ રીત છે ને ત્યાં તમારા દર્શનનો ઉપયોગ થાય છે, અને એ દર્શન એ તમારા સિદ્ધાંતોનું ગાઢ કરે છે, ત્યારે જ કહેવાય કે અનુભવ જ્ઞાન. પણ જે જવાબ સાંભળો છો એ સ્થિતિ કોપી કરી નાખીએ તો. બોલો સાહેબ, તમે જે રીત કહો છો ને, હવે આ રોજિંદા પ્રસંગમાં આપણે બની ગયું બરાબર, તમે જે કહો છો એ રીતે જ આપણે કમ્પ્લીટ લેસન હોય, હવે એ સાચું છે કે નહીં એ જાણવું હોય ને, તો આપણા સાંજે શાંતિથી આપણું એવરેજ કાઢીએ તો આપણને કોઈ પણ જાતનું પ્રતિક્રમણ કરવાનું મન થતું નથી. મતલબ કે દાખલો સાચો છે, એમ ડિક્લેર છેલ્લું ડેફિનેશન એવું આવે એમ. પણ પ્રતિક્રમણ તો
આપણે શું વાત કરીએ કે પ્રતિક્રમણ કોને કરવાના છે? જેને એ ફિલિંગ થાય કે જે પ્રસંગ ગયો એમાં હું ઇન્વોલ્વ થયો હોય. ના 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 ના, એ તો એ બરાબર છે. એ જ્ઞાનનો ઉપયોગ ના થયો તે પ્રતિક્રમણ, અને પેલું અતિક્રમણ થયું એનું પ્રતિક્રમણ, એ બંને ફેક્ટર જુદા છે. બરાબર. પણ અતિક્રમણ તો જ્ઞાનનો ઉપયોગ ચૂક્યા ત્યારે અતિક્રમણ આવે, અને ત્યારે પછી પ્રતિક્રમણ આવે. જ્ઞાનમાં છો તો અતિક્રમણ નથી, પ્રતિક્રમણ નથી, નિકાળ છે. એ ભાવના જ નથી થતી, મતલબ આપણે પ્રક્રિયામાં સાચા. એટલે આ બધું સ્ટેપ છે, સાચું છે અને સાચું નથી, પણ ડિપેન્ડ છે. શું છે? હા, એ વાત બરાબર છે. જેને ઉપયોગ નથી તો પછી એને પ્રતિક્રમણ જરૂર છે. હા, એ બરાબર છે. જેને સાયન્ટિફિક વિઝન નથી, થિયોરેટિકલ વિઝન છે, તો ક્યાં દોષ? એનું આપણે પ્રતિક્રમણ તો એને જરૂર છે. એ વાત બરાબર, એને આપણે ના નથી પાડતા. પણ આપણે આપણા રસ્તા ઉપર એક રોંગ સાઈડ નથી, એક ચેક કરવું હોય તો એક માપદંડ તો કરવાને. આપણે વિજ્ઞાનના ઉપયોગમાં છે તો પ્રતિક્રમણની જરૂર નથી. તો એ આપણું પોતાનું એક માપદંડ, કારણ કે આપણે આપણે વિજ્ઞાનના ઉપયોગમાં બે વસ્તુ થાય જે આપણે આગળ કીધી. વિજ્ઞાનનો ઉપયોગ એટલે પહેલા છૂટાપણું અને પછી દર્શન, એ જ વિજ્ઞાન. એ તો હું કોણ છું તે અને કયા આધારે આ બન્યું તે, આ બે છે. તો આ ઉપયોગ એ જ જ્ઞાન, એ જ જાગૃતિ. બિલકુલ બરાબર. પછી પ્રતિક્રમણ આવતું જ નથી, કારણ કે અતિક્રમણ જ નથી, કારણ કે પરિણામ છે એમાં અતિક્રમણ પ્રતિક્રમણ આવતું નથી. ખ્યાલ આવ્યો? પરિણામનો પરિણામ છે એનો કરતા છું, મારાથી થઈ ગયું એવું માનું છું તો પ્રતિક્રમણની જરૂર છે. બિલકુલ બરાબર. પણ છતાંય જ્ઞાની પુરુષ એવું કહે કે ભાઈ આપણી જ્યાં સુધી જ્ઞાનની જાગૃતિ એટલી પાવરફુલ ના હોય ત્યાં સુધી ફાઇલ નંબર એકને કેવું પ્રતિક્રમણ કરો કે જેથી ભૂલથી સહી ના થઈ જાય આપણી, કે આ કર્યું છે તે બરાબર થયું છે. કારણ કે નહીતર શું થઈ જાય કે આપણે કોઈનું અપમાન કરી નાખ્યું. હવે આપણે વ્યવસ્થિત બોલ્યા, ઉદય કર્મને આધીન બોલ્યા, હિસાબને આધીન સમજ્યા તોય વાંધો નથી. પણ અંદર જો એક અંશ પણ એમ થયું કે આ જે થયું એ બરાબર થયું છે, એ તમારી ભૂલ થઈ ગઈ. એ બરાબર થયું એ સિગ્નેચર વિના જઈએ. ખ્યાલ આવ્યો ને? કારણ કે તમે સિદ્ધાંત જ ચૂકી ગયા, એટલે તમારા સિગ્નેચર થઈ ગઈ. હા હા, તો ત્યાં પ્રતિક્રમણ કરવું પડે. હવે આટલી બધી તીર્થંકરોની વાત થઈ ને તો હું એક એ પૂછી લઉં કે 24 તીર્થંકરની આખી પેનલ હોય બરાબર, એ ડિક્લેર કોણ કરે? ધારો કે આપણને આવતી વખતની ખબર છે કે ભાઈ આ આ આત્મા જે પર્ટિક્યુલર અહીંયા હતો એ આટલામાં તીર્થંકર થશે, આ થશે, આવી બધી જે આપણે વાતો સાંભળીએ છીએ કે માનીએ છીએ, એ ડિક્લેર ચેન કોણ કરતું હશે? કુદરતી રચના. કુદરતીમાં બી કોઈક તો નિમિત્ત હોય ને. કોઈ કુદરતી રચનામાં કોઈ આ દિવસ કોણે બનાવ્યો, રાત કોણે બનાવી? તો અત્યારથી કયા આધારે બધા કહેતા હોય કે આ દિવસ કોણે બનાવ્યો, શું જવાબ મળે? ઓરિજિનલ કોણ બોલ્યું કોને ખબર છે? બોલ્યાની જવાબ દો. પણ આપણે રાત આવે છે, રાત બને છે ને, દિવસ થાય છે, બપોર થાય છે, સાંજ થાય છે, કોણે બનાવી? બનાવી કોણે અથવા બનાવી ચલાવે છે કોણ, તો શું થાય? બરાબર. કુદરતી રચના. કુદરતી રચના હોય એનો કોઈ બનાવનારો ના હોય, એ નેચરલ પોસ્ટ કહેવાય. શું કહેવાય એને? પણ એ અત્યારથી ડિક્લેર થાય છે ને? ડિક્લેર નથી થતું, આ આપણી માન્યતા ખોટી છે. જે થઈ ગયા છે એને કેવળ જ્ઞાની જોઈ શકે છે, માટે કે છે એ ડિક્લેર કરનારા થોડા છે. હા, એટલે એવું સમજીએ, બરાબર. ડિક્લેર કરવું એટલે રિક્રુટમેન્ટ કરવું કહેવાય. શું કહેવાય? હા હા હા. એ રિક્રુટ નથી કરતા, એના જ્ઞાનમાં જે દેખાય છે હંમેશા છેલ્લા તીર્થંકર હોય. હા હા હા, છેલ્લા તીર્થંકર. બરાબર. એ છેલ્લા તીર્થંકર આવતી 24 કોણ કોણ થવાનું છે બધું કહી શકે. બસ હું એટલું જ પૂછું. નક્કી થયેલું હોય માટે એ રિક્રુટ કરનાર નથી, નક્કી કરનાર નથી. પણ આપણને ખબર નથી માટે એ જણાવનાર છે. એ છેલ્લા અવતાર, છેલ્લા તીર્થંકર હોય ને 24માં, એના કુદરતી ઉદયમાં એવું હોય કે હવે પછીની 24 કેવી થવાની છે. બરાબર. સમજાય છે ને? એ હોય. ઓકે. એ છેલ્લા તીર્થંકર ને લગભગ હોય. વચ્ચેના ને કોઈ પૂછે ખરા, ના પૂછે, કારણ કે સતયુગ જોયે તો. હવે કલયુગ ની શરૂઆત થવાની છે. બરાબર. હવે પછી 24 ક્યારે આવશે, કોણ તીર્થંકર થવાના છે, એ છેલ્લા તીર્થંકર મહાવીર હોય અત્યારે તો એ કહે બધું. એટલે છેલ્લી દેશના બધી એમની આવી હોય બધી, સમજી, એમાં બધું આવે. ઓકે. આવી રીતે પ્રશ્ન પૂછે તો આવે, ના પૂછે તો એમની કુદરતી બધું હોય. સમજી ગયા. હા, આ જ્ઞાનનો ઉપયોગ તમે વાત કરી સાહેબ, ક્યારે જે સંજોગો ઊભા થાય તો એનો ઉપયોગ કઈ રીતે કરવો, જરા એ દ્રષ્ટાંત સાથે સમજાવો તો વધારે સારું રહેશે. આ એટલે ઉપયોગ આપણે જે જ્ઞાન સમજ્યા છે
એ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે. આપણે સમજ્યા કે ભાઈ આ કોઈ પણ વ્યક્તિ મનથી વાણીથી કે કાયાથી સ્વતંત્ર કરી શકે એમ નથી કશું. તો આપણે એ જ્ઞાનનો તે વખતે એને અપમાન કર્યું ત્યારે ઉપયોગ કરવાનો છે કે અત્યારે અપમાન કર્યું એ વાણીની ક્રિયા થઈ. પણ સિદ્ધાંત શું કહે છે કે વાણીની ક્રિયામાં એ સ્વતંત્ર નથી, કુદરતી રચના છે. ને કુદરતી રચના કેમ છે તો કે આપણો હિસાબ સાંભળવા છે માટે છે. એટલે આવું આખું આ વિજ્ઞાનની પ્રક્રિયા આપણને દેખાય એટલે કોઈ કરતા દેખાય નહીં, કરતા ના દેખાય તો દોષિત ના દેખાય, કરતા દેખાય તો દોષિત દેખાય, અને કરતા ના દેખાય તો દોષિત દેખાય. આ માણસે આવું કર્યું એવું દેખાય તો દોષિત દેખાય છે. પણ આ કુદરતી રચનાનો ભાગ છે. શું છે? આ જગતના પ્રત્યેક જીવો જે કંઈ પણ કરે છે મન વચન કાયાથી એ કુદરતી રચના છે. વ્યવસ્થિત શક્તિ કામ કરે એનો મતલબ હા, એ કુદરતી રચનામાં એ કુદરતી રચના છે. એમાં હું જેટલો કરતા થઉં એટલે હું જવાબદાર છે. તો કુદરતી રચના મારી અજ્ઞાનતાને કારણે મારા કરતા ભાવને કારણે એ પછી ચાર થઈ જાય. મેં કર્યું ચાર થઈ જાય. જેમ જેમ જ્ઞાન પતતું જાય, જાગૃતિ વધતી જાય અને જે કેવળ દર્શનના અંશો આપણને અનુભવમાં આવતા જાય તેમ તેમ પછી એક પ્રકારનો એ ટાઈપનો પણ આપણને અનુભવાય છે કે મન વચન કાયા મારી બાઉન્ડ્રીમાં જ નથી, એની હદમાં જ નથી. એટલે કે જેમ જેમ એ દશા તરફ એટલે કે અસ્તિત્વની પકડ એટલે કે જે જાગૃતિ વધતી જાય એટલે કે જે હોવા પાણીની પોતાની હાજરી પોતાનો સ્વપ્રકાશક સ્વભાવ એ જેટલો જેટલો લક્ષમાં આવતો જાય તેટલું તેટલું છૂટાપણું નિરાળાપણું નિરાકુરતા એ દિવસે ને દિવસે ડે બાય ડે ચાલુ લાઈફની અંદરમાં વધતી જતી હોય એવું અનુભવાય છે. બરાબર ને? એ આખું મન વચન કાયા છૂટા દેખાયા કરે, મન વચન કાયાની ક્રિયાઓ છૂટી દેખાયા કરે. અને એટ એ ટાઈમ જ્યારે મન વચન કાયાની કોઈ પણ ક્રિયા થતી હોય એ જ વખતે આ સંપૂર્ણ નિર્લેપ છે. હા, પોતે આનંદ સ્વરૂપમાં છે તેવો અનુભવ થાય. મન વચન કાયા ભલે વેદનીય કર્મમાં હોય પણ એ નિરંતરતા એની ના રહેતી હોય પણ અવારનવારે અવારનવારે આ આયા કરે થાય થાય ચોક્કસ થાય. હાજી સાહેબ, આ વાણી બોલાય એમાં તો રાગ દ્વેષ ભળેલા ના હોય પણ આપણને શું વાંધો છે એમને? એટલે રાગ દ્વેષ ને અડીને જ એટલે ત્યારે નવા ના થવા જોઈએ. રાગદ્વેષ થી તો વાણી નીકળે છે તે જ રાગદ્વેષ છે. હા, એટલે વાણી નીકળે પણ હવે આપણે આપણે એમાં ના વળીએ તો એ વાણી કઈ કહેવાય? પરિણામ, પરિણામ સ્વરૂપ. એટલે અજ્ઞાન અવસ્થામાં તો પછી કર્તામાં જ હોય ને એના ભાવમાં. તો અજ્ઞાન અવસ્થા તો તમે તો જ્ઞાન લીધું છે, પછી ક્યાં અજ્ઞાન અવસ્થાની વાત કરવા? ના, એટલે જગતના લોકોની વાત કરું છું. આપણે જગતની ક્યાં વાત કરીએ? એટલે આપણે એમની સાથે વ્યવહાર કરવાનો હોય ને એ વખતે. ઇન્ડિયાના 125 કરોડ ને ઉધારી શકવાના નથી. આપણે તો આપણી વાત કરવી છે. જગતના લોકોની વાત કરીને આપણને શું ફાયદો? આપણે એ લોકોની સાથે સરળતાથી વ્યવહાર કેવી રીતે કરી શકીએ? આપણે કેટલાની સાથે વ્યવહાર કરવાનો છે મહત્વ નથી, ફોકસ આપણા ઉપર રાખવાનું. હું કોઈની પણ સાથે વ્યવહાર કરું તો મારી જાગૃતિ કેવી હોવી જોઈએ? પછી સામે મગન ભાઈ હોય કે છગન ભાઈ હોય, મારે કેટલા લોકો સાથે વ્યવહાર કરવાનો છે મહત્વ નથી. મારો કેવો સ્વભાવ હોવો જોઈએ, મારી કેવી દ્રષ્ટિ હોવી જોઈએ, મારો કેવો પુરુષાર્થ હોવો જોઈએ આ સેન્ટરમાં હોવું જોઈએ. પછી વ્યક્તિઓ કેટલા છે સામે વ્યવહાર કરવા માટે એનું મહત્વ નથી. વાણી બોલવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી માટે આપણે અકર્તા છીએ. સમજાય છે? સિદ્ધાંત ની દ્રષ્ટિ આપણે બોલનારા હોય તો કોઈ ખોટી વાણી બોલે જ નહીં ને. ખ્યાલ આવ્યો? કોઈને દુઃખ થાય એવું પછી કોઈને કેવું જ ના પડે સોરી મારે આવું નતું કેવું એવું કહે જ નહીં ને. એના હાથમાં જ નથી, એની સમજણમાં કદાચ હોય કે આવી ના બોલાવી જોઈએ પણ એ બોલી જાય છે માટે એના હાથમાં નથી. સાહેબજી, હા, છેલ્લો પ્રશ્ન. આપણે આત્મા જ્યારે બોડી વગરનો હોય એટલે કે મોક્ષ સ્વરૂપ છે, આમ તો આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે. પછી પછી એ વખતે એની શું ક્રિયા હોય? એની કોણ ક્રિયા? આત્મા, મૂળ આત્મા ત્યારે બોડીમાં નથી અને આપણે આમ તો મોક્ષ સ્વરૂપ જ છે, બરોબર છે? તો એ સિદ્ધ સ્વરૂપની વાત કરીએ જ્યાં સિદ્ધ, તો એ વખતે એની શું ક્રિયા હોય એમ આત્માની? રૂપિયો તિજારીમાં હોય ને ખિસ્સામાં હોય એટલો ફેર પડે. એમને શું કરે એ વખતે આત્મા? કશું કરે નહીં. તિજોરીમાં હોય તો કશું ના કરે, ખિસ્સામાં હોય તો માલિકી હોય, તિજોરીમાં ના હોય. રૂપિયો તો રૂપિયો જ હોય. હું એનો માલિક છું, મારે વાપરવાના છે, બચાવવાના છે, વધવાના છે, ઘટાડવાના છે, આપવાના છે. આ બધો વ્યવહાર ક્યારે હોય? કિસ્સામાં હોય. તિજોરીમાં પડી હોય તો કઈ નહીં.
તમને સાહેબ એટલે એ સ્થિતિમાં શું એમ કે એનો એ હોય, કોઈ રોલ જ ના હોય, કોઈ રોલ જ ના હોય, ખાલી તો પછી જળ અવસ્થા થઈ ગઈ તો ના, ચેતન અવસ્થા છે, ચેતન અવસ્થા, જળ અવસ્થા, એટલે ચેતન અવસ્થામાં તો કંઈક તો અવસ્થા હોય છે, તો એ તો કંઈક કરે નહીં તો જળ અવસ્થા થઈ ગઈ ને, એટલે જે કરે છે એ જળ અવસ્થા છે ને. આ તો આપણે આત્માને મૂળ આત્માની વાત કરીએ છીએ, આ તો મૂળ આત્મામાં કઈ ક્રિયા ક્રિયાનો ક્રિયા મનની વાણીની અને કાયા દ્વારા જે કઈ ક્રિયા થાય છે, વિચારો કરવાની, બોલવાની અને શારીરિક ક્રિયાઓ, આ ત્રણેય ક્રિયાઓ એ જડનો સ્વભાવ છે. બરાબર, એ સ્વભાવ આત્મામાં નથી, એટલે એના આધારે ચેતન છે એવું સાબિત થતું હોય તો ખોટું છે. આત્મા બધું જોઈ શકે, જાણી શકે એ તો હોય, ત્યાં સ્વભાવ રહે ને એની જોડે, એ સ્વભાવ નથી એનો, ત્યાં કશું જોઈ શકે ને કઈ જ કરી ના શકે, એનો સ્વભાવ પ્રકાશક છે. કેવો સ્વભાવ છે? પ્રકાશક. જોવા જાણવાનો નહીં, જોવે જાણે તો અસર થાય પછી. લખા બ્રહ્માને જાણી ના શકે, એના એના પ્રકાશની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મા જોઈ શકે? પ્રકાશ એ પોતેની વાત કરું છું, મૂળ આત્મા. એને શું કામ જોવાની જાણવાની જરૂર પડે? શું જોવાની, કેમ જોવાની જરૂર કરવું પડે એને? ખાલી એમ કે બધું આમ એને બધું દેખાય એમ. આ આખી દુનિયા ખાલી માં જ ઉભી થઈ ગઈ આપણે, હું ખાલી પાણી તો શું વાંધો છે, આ એમાં તો દુનિયા આખી ઉભી થઈ ગઈ, આ બધું ખાલી માં જ થયું છે, આ ક્યુરિયોસિટીમાં તો આ દુનિયા આખી ઊભી થઈ ગઈ. જે કશું એનો સ્વભાવ જ નતું તો જવા જરૂરત ક્યાં હતી જાણવાની? પ્રકાશ સ્વરૂપ એટલે શું મતલબ, એનો થોડો આમ જરા ફોડ પાડો. પ્રકાશ એટલે કે જ્યાં અંધારાનું અસ્તિત્વ નથી, તે અંધારાનું અસ્તિત્વ જ નથી, અંધારું એટલે અજ્ઞાન, અજ્ઞાનનું આ જાણવાની વૃત્તિ કેમ ઊભી થઈ આપણને? નથી જાણતા એટલે એને તો જાણવાનો ના જવાનો પ્રશ્ન નથી આવતો ને, એના પ્રકાશની બહાર કઈ નથી. એ પ્રતિષ્ઠિત આત્મા ઉપયોગ મૂકે તો બધું જાણી શકે, જોઈ શકે, એને શું કામ જરૂર પડે? ખ્યાલ આવ્યો કે નહીં? મારે કઈ પણ વસ્તુ જાણવાની સમજવાની ત્યારે જરૂર પડે કે હું એ જાણતો નથી સમજતો નથી, માટે એના માટે તેવું છે નહીં. તો ખાલી એક જ સ્વભાવ એમ, ખાલી જળ પ્રકાશ સ્વરૂપ. હા, એ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ. કેવો? નાતા દ્રષ્ટા પણ એમ, જ્ઞાતા દ્રષ્ટા, એને શું જરૂર છે? એને જ્ઞાતા દ્રષ્ટા કરવાનું શું? પણ એને એમ કહું છું, હેતુ શું? એટલે શરીર હોય ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાતા દ્રષ્ટા કહેવાય, મૂળ આત્મા નહીં. એને આ જ્ઞાતા દ્રષ્ટા કહો તો પછી ત્યાં જઈને જ્ઞાતા દ્રષ્ટા રહે, પણ એને શેના માટે જોવાની જરૂર? દુનિયામાં હું ચાલે છે એને લેવા દેવા શું એમ કહો મને? અહીંયા તેજી આવે, મંદી આવે, એને અસર થાય? આ સ્ટોક માર્કેટની અસર થાય ને? કે જુએ જાણે, પણ શેના માટે પણ જુએ? એને શું લેવા દેવા, પર્પઝ શું? આ બાવો બેઠો હોય એને આપણે કહીએ કે આ વખતનું જંગલમાં બાવ બેઠો હિમાલયમાં, એને આપણે એમ કહીએ આપણે કે આ વખતનું બજેટ કેવું હતું, તે શું કે બોલતા નથી? એને શું લેવા દેવા? તો બાવાને ના હોય તો પેલા શુદ્ધાત્માને શું હોય, લેવા દેવા શું એમ? એને એને કોઈ સંબંધ જ નથી, કનેક્શન નથી. એ તો આપણને બૌદ્ધિક, હા બૌદ્ધિક લાગે એવું કંઈ છે નહીં કશું. આત્મા સ્વભાવ જુદો છે, એ ચેતન છે, આ બધી અવસ્થાઓ બધી જડ છે. એ જડનું જ્ઞાન જે છે એને ચેતનના જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. એ ચેતનના જ્ઞાનમાં ચેતન પ્રકાશની અંદર જડનું જ્ઞાન પ્રકાશિત થાય, પણ એનો સ્વભાવ નથી. એ પ્રતિષ્ઠિત આત્માને જોવા જવાનું મન થાય એ બધું થાય, કારણ કે એની પાસે પૂર્ણ જ્ઞાન નથી, એને થાય, મૂળ આત્માને કશું ના થાય. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક
નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.